ક્લોઝિંગ કેપિટલ ના પ્રાયોજક છે ટ્રેડબુલ્સ. અબ ટ્રેડિંગ સબકે બસ કી બાત હૈ. આફ્ટરનૂન, ગુડ આફ્ટરનૂન. ભારતીય માર્કેટ્સે નવા રેકોર્ડ હાઈ બનાવી દીધા છે. હું યશ આપની સાથે. જબરદસ્ત એક્શન છે. મંથલી એક્સપાયરીને દિવસે સીમિત દાયરામાં સંકેતો બની રહ્યા છે. બધું જ સમજીશું, પણ આવો સૌથી પહેલા હેડલાઇન્સ તો જોઈ લઈએ. માર્કેટ સતત 10 દિવસની તેજી સાથે લાઈફ હાઈ પર. નિફ્ટી સૌ પ્રથમ વખત 25,100 ને પાર. બેંક નિફ્ટી 50 અંકની નબળાઈ સાથે 51,200 ને નજીક. આઈટી ફાર્મા મિડ કેપ સ્મોલ કેપે ભર્યો બજારમાં જોશ. ડાઉ ફ્યુચર્સ 30 અંક ઉપર. યુરોપિયન માર્કેટમાં મામૂલી મજબૂતી. એશિયન માર્કેટમાં મિશ્ર ક્લોઝિંગ જોવા મળ્યું. આઈટી ઇન્ડેક્સ સતત બીજા દિવસે નવા લાઈફ હાઈ પર. એલટીઆઈ, માઇન્ડટ્રી અને વિપ્રો નિફ્ટીના ટોપ ગેઇનર. ટાટા એલેક્સી સિવાય દરેક શેરમાં તેજી સાથે કારોબાર. ફાર્મા ઇન્ડેક્સ પણ નવા રેકોર્ડ ઊંચાઈ પર. ઝાયડસ લાઈફમાં 2% તેજી. ટોરન્ટ ફાર્મા, લુપિન અને બાયોકોનમાં પણ ખરીદદાર. રેકોર્ડ ઊંચાઈ પર મિડ અને સ્મોલ કેપ ઇન્ડેક્સ એનબીસીસીમાં 17% તેજી. આઈએક્સ ટ્રેન્ડ વાયદા બજારના ટોપ ગેનર્સ. અને આ સાથે આવો જ અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર અને સમજીએ કે ખાસ ભારતીય માર્કેટ્સમાં આજે શું સેટઅપ જોવા મળ્યું. પહેલી વાત તો એ કે ભારતીય માર્કેટ્સે રેકોર્ડ હાઈ બનાવ્યા છે, તો તેના માટે આપ સૌ કોઈને વધામણા નિફ્ટીના નવા રેકોર્ડ હાઈ માટેના. પણ આઈટી સ્ટોક્સ છે કે જેના કારણે આજે તમને એક્શન જોવા મળ્યું. બાકી કોઈ પણ સેક્ટર એવું નથી. હા, ફાર્મા છે મેબી, પણ બાકી કોઈ જગ્યાએ એવી કંઈ ખાસ એક્શન જોવા મળી નથી તમને. તો આવી સ્થિતિમાં ભારતીય માર્કેટ્સ એક નાનકડી રેન્જમાંથી બહાર જરૂર આવ્યા આઈટી સ્ટોક્સને કારણે. પણ હજુ પણ સેન્ટિમેન્ટ જુઓ તમે, ઉપલા સ્તરો પર તમારા રેકોર્ડ બન્યા છે 25,139. આપણે ત્યાં અત્યારે 25,060 પર કારોબાર કરી રહ્યા છીએ. આવો ડેલી ચાર્ટ્સ પર નિફ્ટીને જોઈ લઈએ અને સમજીએ કે શું પ્રકારની સ્થિતિ બનતી જોવા મળી રહી છે. ડેલી ચાર્ટ્સ પર તમે જોઈ રહ્યા છો આપણી જે ટ્રેન્ડ લાઇન હતી, પરફેક્ટલી બંધ બેસતો મૂવ તમને ફાઇનલી આવતું જોવા મળી રહ્યું છે. આટલા સમયથી આપણે જે છે તે ફોકસ કરી રહ્યા હતા કે આ તેજી તરફી ચાલ યથાવત રહે, અને એક્ઝેક્ટલી આ જ પ્રકારની મૂવ તમને આવતી જોવા મળી. અને આજે આપણે 25,100 ને ઉપર આજના પરફેક્ટ હાઈ પણ એક વખત સ્ક્રીન પર લાવી 139 છે. એટલે હવે આવતીકાલ માટે આ લેવલ બહુ મહત્વનું રહેશે, બીકોઝ 25,100 તોડી દીધું છે. હવે 25,000 જાળવવાની, 25,050 ઇનફેક્ટ જાળવવાની કોશિશ આજે નિફ્ટી કરી રહ્યો છે ડેલી ચાર્ટ પર. આજ એક સમય 964 ના બન્યા, 24,964 આપણે એ પણ સ્ક્રીન પર ધ્યાન પર રાખીએ. આજે ઘટાડો આવ્યો હતો, શરૂઆતમાં સાઇઝેબલ સેલિંગ હતું, અને એક સમય અગેઈન આજે 25,075 આ લેવલ હતું, ત્યાંથી તમને સેલિંગ આવતું જોવા મળ્યું. પછી આપણે સપોર્ટ લીધા, ડેઝ લો જે હતા 964ના, તમને યાદ હોય તો ગઈકાલે પણ સારો સપોર્ટ આ જ લેવલની આસપાસ લીધો હતો 964 આસપાસ, અને આજે પણ આ જ લેવલ આસપાસ તમે સપોર્ટ લીધો. એટલે પરફેક્ટ આપણી જે આ ટ્રેન્ડ લાઇન છે તે હિસાબથી તમને મૂવ આવતી જોવા મળી. અને ગઈકાલે અને આજે આ બે દિવસ તમને 24,964, 24,950 એ સારા સપોર્ટ તરીકે એક્ટ કરતા જોવા મળ્યા. સો આવતીકાલ માટે પણ એક્સપાયરીને દિવસે આ જે બે દિવસના ફોર્મેશન છે તેને જોતા 24,950 લેવલ બહુ મહત્વનું તમારા માટે બની જાય છે. હવે તમે આવો અહીંયાથી ખાસ ડેઈલી ચાર્ટ્સ પરથી 15 મિનિટના ચાર્ટ પર. 15 મિનિટના ચાર્ટમાં આજે શું થયું તે આપણે સમજી લઈએ. દિવસની શરૂઆત તમારી અહીંયાથી થઈ. આપણે પહેલી કેન્ડલ બંધ થઈ જોઈ, માફ કરશો, પહેલી કેન્ડલ બનતી જોઈ, ત્યારથી આપણને જે છે તે સારી એવી તેજી આવતી જોવા મળી. શરૂઆતમાં એક શાર્પ સેલિંગ આવ્યું હતું, જ્યાંથી આપણે એક સપોર્ટ લીધા, અને સપોર્ટ બાદ ધીરે ધીરે ભારતીય માર્કેટ્સે રેકોર્ડ હાઈ બનાવ્યા. રેકોર્ડ હાઈ બાદ ફરી એકવાર છેલ્લે તેજી પણ આવતી જોવા મળી. પછી ત્યાંથી પછી પ્રોફિટ બુકિંગ આવવાની શરૂઆત થઈ, જે અત્યારે નિફ્ટીને અહીંયા લઈને આવી છે 25,050 નજીક. તો આ સ્થિતિમાં ઉપલા સરોથી સેલિંગ જરૂર આવેલું છે, પણ હા, આજે ભારતીય માર્કેટ્સે રેકોર્ડ બનાવી દીધા તે વાત જરૂરથી ધ્યાન પર આપણે રાખવી જોઈએ. હવે તમે આવો અહીંયાથી ઓપન ઇન્ટરેસ્ટ પર, કેમ કે આવતીકાલે એક્સપાયરી છે, અને આવતીકાલે એક્સપાયરી આવે તે પહેલાં તમને આજે જોવા મળી રહ્યું છે ભારતીય માર્કેટ્સમાં પર્ટિક્યુલરલી 25,000 સપોર્ટ. નો ડાઉટ બહુ સારા છે. આ 25,000 સપોર્ટને હજુ પણ જાળવવાની પૂરી કોશિશ થશે, પણ અહીંયાથી ખાસ અત્યારે ફિલહાલ જે છે તે ખાસ પરિસ્થિતિ. અચ્છા, એક રાઘવજી પટેલ અત્યારે વરસાદની સ્થિતિ પર સંબોધન કરી રહ્યા છે, આવો તેમને સાંભળે. જે કંઈ નક્કી થશે એ મુજબ અમે ખેડૂતોને સાર ચૂકવશું.
સ્વાભાવિક છે. અત્યારે જ્યાં સુધી સર્વેના અહેવાલો ખેતીવાડી ખાતા દ્વારા મળે નહીં ત્યાં સુધી હું ચોક્કસપણે કહી શકું નહીં, પણ આટલો વરસાદ થયો એટલે થોડું ઘણું નુકસાન થયું હોય તો સ્વાભાવિક છે. પશુ પક્ષીઓની વાત કરું તો હવે એને પશુઓ માટે તો ચરિયા થઈ ગયું છે એટલે એના માટે કોઈ પ્રશ્ન નથી, અને પાક પાણી સારા થશે એટલે પશુઓમાં પંખીઓ માટે પણ ચણવાની નદી વ્યવસ્થા થઈ જશે. ગૌશાળા પાંજરાપોળમાં પ્રત્યેક પશુ દીઠ રાજ્ય સરકાર રોજના 30 રૂપિયાની સહાય આપે છે. રાજપીભાઈ, વર્ષોથી રાજકોટમાં પ્રશ્ન છે, ઘણા રોડ પાણીમાં ગળતા છે, નીચાણવાળા વિસ્તારોમાં વર્ષોથી પાણી ભરાય છે, કોર્પોરેશન તંત્રના પાપે લોકો હેરાન થાય છે. તમારા તરફથી અધિકારીને સૂચના કઈ અપાઈ છે કાયમીના નિરાકરણ માટે? કારણ કે આ વર્ષોનો પ્રશ્ન છે અને પવિત્ર રામનાથ મહાદેવ મંદિર એમાં પણ રાજકારણ છે, રામનાથ દાદા સંપૂર્ણ પાણીમાં ગળતા થયા છે અને લોકોની આસ્થા સાથે પેડા થાય છે. આપ તો જાણો છો કે નીચાણવાળા વિસ્તારો અતિવૃષ્ટિ થાય એટલે પાણી ભરાય એ સ્વાભાવિક છે, એટલે આવા વિસ્તારોમાં લોકોને અતિવૃષ્ટિ દરમિયાન ચેતવણી આપી અને સલામત સ્થળે ખસેડવામાં આવતા હોય છે. એ જ રીતે ચાલુ વર્ષે પણ પૂરતા પ્રમાણમાં લોકોને જાણ કરી સલામત સ્થળે ખસેડી એની રહેવા જમવા સહિતની સુવિધાઓ આપી અને લોકોને આ આપત્તિનો ભોગ ન બને એના માટે તંત્રે બચાવ્યા છે, મદદ કરી છે. સરકારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે બહુ આગોતરું આયોજન મેં કીધું એમ કર્યું છે. દરેક જિલ્લામાં પ્રભારી મંત્રી, પ્રભારી સચિવ એને આગોતરા મોકલી દઈ અને આગોતરું આયોજન, લોકોને કોઈ તકલીફ ન પડે. તો તમે સાંભળી રહ્યા હતા, અત્યારે સમગ્ર ગુજરાતભરમાં અત્યારે રેડ એલર્ટની સ્થિતિ હજુ પણ આજે છે, આવતીકાલે પણ અમુક ભાગો અમુક જિલ્લાઓમાં છે. ત્યારે રાઘવજી પટેલ અત્યારે પ્રેસ કોન્ફરન્સમાં સંબોધન કરી રહ્યા હતા. આવો આગળ વધીએ, ઓપન ઇન્ટરેસ્ટ પર આપણા સૌ કોઈનું ફોકસ હતું, ફરી એકવાર ત્યાં આવીએ. આપણે વાત કરી રહ્યા હતા, આ છે બેંક નિફ્ટીના ઓપન ઇન્ટરેસ્ટ. આપણે આવીએ નિફ્ટીના ઓપન ઇન્ટરેસ્ટ પર. નિફ્ટીના ઓપન ઇન્ટરેસ્ટમાં આવતીકાલે છે મંથલી એક્સપાયરી માટે આપણા સૌ કોઈનું ફોકસ એટલા માટે હોવું જોઈએ કારણ કે 25,000 પર તમને જે છે તે અહીંયાથી ખાસ ફોકસ બનતું જોવા મળી રહ્યું છે. તો આવી સ્થિતિમાં પહેલા નિફ્ટીના ઓપન ઇન્ટરેસ્ટમાં તમે જોશો 25,000ના કોલ પુટની અંદર જે છે તે સારું બિલ્ટઅપ તમને જોવા મળશે. તો આવી પરિસ્થિતિમાં તમે બેંક નિફ્ટીના આ જે ઓપન ઇન્ટરેસ્ટ છે તેના બદલે આપણે નિફ્ટીના ઓપન ઇન્ટરેસ્ટ તમને બતાવીશું. નિફ્ટીના ઓપન ઇન્ટરેસ્ટમાં તમને જોવા મળશે આ છે 25,000ના પુટ, રાઈટ? સો હવે અહીંયાથી તમને સપોર્ટ સારો આવતો જોવા મળી રહ્યો છે. હવે તમે જુઓ છો અહીંયા ફાઇટ ચાલી રહી છે 25,130 તમે જુઓ તો તમારા આજના હાઈ બનતા જોવા મળ્યા છે, માફ કરશો. તો આવી સ્થિતિમાં તમને અહીંયાથી દબાણ આવતું જોવા મળી રહ્યું છે. સો આવતીકાલ માટે પણ આપણે એક્ઝેક્ટ 150 આસપાસની સવારે વાત પણ કરી પણ હતી કે 25,150ની નજીક તમારે પ્રોફિટ બુક કરી લેવું જોઈએ. હવે 25,000ના સારા સપોર્ટ છે, આ એક રેન્જ બની ગઈ છે, ઉપર 150 અને નીચે 25,000, આ જ રેન્જમાં તમને એક્સપાયરી આવતીકાલે થતી જોવા મળે તેવી પૂરી શક્યતા છે, નો ડાઉટ. હવે અહીંયા શોર્ટ કવરિંગની કઈ શક્યતાઓ પણ નથી કેમકે કોલ રાઇટર્સ બધા જુઓ એકદમ લાઇટ વેઇટ છે, એમની પોઝિશન્સ એટલી બધી છે નહીં. આ 70-80 લાખ આસપાસ, આ 70-80 લાખ, આ 70-80 લાખ, એટલે ધીરે ધીરે તેમને થોડી પોઝિશન્સ છે, પણ અહીંયા બહુ સ્ટ્રોંગ રાઇટિંગ છે પુટની અંદર, એટલા માટે આ પરિસ્થિતિ 25,000 બહુ સ્ટ્રોંગ સપોર્ટ તમને જે છે તે અહીંયા જોવા મળી રહ્યું છે. હવે ઓઆઈ ચેન્જ બતાવી દઈએ, નિફ્ટીના ઓપન ઇન્ટરેસ્ટના ચેન્જના હિસાબથી શું થઈ રહ્યું છે. તમે જુઓ કોલ રાઇટર્સે ફર્ધર એક્ઝિટ લીધી છે અહીંયાથી 25,000, આ છે 25,050. પુટના સપોર્ટ સારા ક્યાં આવ્યા, 25,100 અને 25,000 પર, એટલે સ્થિતિ સારી છે. સોફાર કોઈ ટેન્શન નથી અને રેકોર્ડ પણ બની ગયા છે, તો આ છે તમારા માટે પરિસ્થિતિ. હવે તમે આવો બેંક નિફ્ટી પર. એક્સપાયરીનો દિવસ છે એટલે એક્સપાયરીના દિવસે બેંક નિફ્ટીમાં તમને, માફ કરશો, મેઇન એક્શન જે છે તે અહીંયાથી બનતું જોવા મળ્યું. આપણે જોઈ રહ્યા છીએ 50, 10 અને 20 દિવસની મૂવિંગ એવરેજના કન્જંક્શનથી સપોર્ટ બની રહ્યા છે. આજે પણ તમે જુઓ તો દિવસની શરૂઆત થઈ ત્યારબાદ પ્રોફિટ બુકિંગ આવતું જોવા મળ્યું, સાઇઝેબલ કરેક્શન જે છે તે આવતું જોવા મળ્યું, અને ત્યાંથી તમે જુઓ છો કે પછી સપોર્ટ લઈ અને પછી ઉપર પણ આવ્યા છીએ. બેંક નિફ્ટીમાં સારું એવું એક લેવલ બન્યું, પણ હા, ગઈકાલના જે ડેઝ હાઈ છે તેને ક્રોસ તમે કરી ન શક્યા. નિફ્ટી રેકોર્ડ બનાવે છે, બેંક નિફ્ટીને હલવું નથી, એકદમ નાની રેન્જમાં કારોબાર અહીંયા તમને સપોર્ટની નજીક બનતો જોવા મળી રહ્યો છે. આ સ્થિતિમાં બેંક નિફ્ટી 51,260 આજના હાઈ બનતા જોવા મળ્યા. એક વખત સ્ક્રીન પર લાવીએ, માફ કરશો,
અને ન્યૂનતમ સર્વ 51,085 તમને બનતા અહીંયાથી જોવા મળે છે. આ પણ પરિસ્થિતિ ધ્યાન પર રાખ્યા. હવે થઈ શું રહ્યું છે? તમે 51,000 તોડતા નથી, સ્ટ્રોંગ સપોર્ટ છે. ગઈકાલે તોડ્યું તો પણ રિકવર કરી ગયા અને ઉપરની તરફ 250 આસપાસની રેન્જ નાનકડી બનતી જોવા મળી રહી છે. તો અલ્ટિમેટલી એકદમ નાની રેન્જમાં બેંક નિફ્ટી કામકાજ કરે છે તેવી સ્થિતિ, અને એક્સપાયરી પણ એકદમ ફ્લેટ ગઈ. 15 મિનિટના ચાર્ટ હું તમને બતાવી દઉં. 15 મિનિટના ચાર્ટમાં તમને જોવા મળશે અહીંયાથી બેંક નિફ્ટી એકદમ નાની રેન્જમાં કારોબાર કરતો તમને જોવા મળી રહ્યો છે. 15 મિનિટના ચાર્ટ પણ તમને બતાવીશું અહીંયાથી બેંક નિફ્ટીના. યસ, તમારા સ્ક્રીન પર તમે જુઓ છો, દિવસની શરૂઆત અહીંયાથી થઈ, ટ્રેન્ડ ચેન્જ થયા, ઓલમોસ્ટ નાની રેન્જ, એકદમ નાની રેન્જ, ટાઈમ પાસવાળી અહીંયાથી તમને જોવા મળે છે. અને ગઈકાલના રેન્જની અંદર આજે પણ અહીંયા તમને કારોબાર જોવા મળી રહ્યો છે. ઇનફેક્ટ છેલ્લે અત્યારે પણ તમે જુઓ તો 51,160 આસપાસ તમને આવતા જોવા મળી રહ્યા છે, જે આ રેન્જની અંદર કારોબાર કરતા તમને જોવા મળશે. તો પરિસ્થિતિ ઇનફેક્ટ બહુ જ નાની રેન્જની તમને બેંક નિફ્ટીમાં આવતી જોવા મળી રહી છે. ઓપન ઇન્ટરેસ્ટની વાત કરવાનો મતલબ નથી, તો આવી સ્થિતિમાં આપણે સીધા જઈએ. આપણી સાથે હવે યજ્ઞેશ પટેલ જોડાઈ રહ્યા છે જસ્ટ મની કેરના, તેમની સાથે વાત કરીએ અને સમજીએ કે ભારતીય માર્કેટ્સનું સેટઅપ શું બનતું જોવા મળી રહ્યું છે. યજ્ઞેશ, સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન સર, અને રેકોર્ડ હાઈ બની ગયા, સો કોંગ્રેચ્યુલેશન્સ તમને. આપણે સેટઅપ સમજીએ સર, નિફ્ટી રેકોર્ડ હાઈ બની ગયા, બેંક નિફ્ટી એક્સપાયરીના દિવસે એકદમ રેન્જમાં સર. ગુડ આફ્ટરનૂન. યસ, એક્ઝેક્ટલી આપણે જોઈએ તો નિફ્ટી ઇન્ડેક્સમાં આપણને આજે નવો હાઈ જોવા મળ્યો છે. 25,130-29 નવા હાઈ આપણે ફોર્મ કર્યા છે લાસ્ટ ટુ લાસ્ટ ટ્રેડિંગ સેશન, અને ગયા લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં પણ આપણે અટેમ્પ્ટ કર્યો હતો કે નવો હાઈ બની શકે, પરંતુ આપણે જોઈએ છે કે જે રીતે એક્સપાયરી નજીક આવી રહી છે અને ઓવરઓલ જોઈએ તો એક મંથલી એક્સપાયરી છે, તો ડેટા ફોર્મેશન પર પણ આપણે ધ્યાન રાખવું જોઈએ. ઘણું બધું શોર્ટ કવરિંગ આપણને જોવા મળ્યું હતું, અને લાસ્ટ લગભગ 3 ટ્રેડિંગ સેશનમાં જે FIS તરફથી ઇન્ડેક્સ ફ્યુચરની અંદર ખાસે એવું જે શોર્ટ કવરિંગ જોવા મળ્યું હતું, એની લીધે આપણે આજના સેશનમાં એક સ્ટ્રોંગ એક અપસાઇડ મોમેન્ટમ જોયું. ઓવરઓલ નિફ્ટી ઇન્ડેક્સની લેવલની વાત કરીએ તો કમ્ફર્ટેબલી આ લેવલ્સ પર હવે લોંગ કરવું બહુ હિતાવહ નથી. ઓવરઓલ આપણે જોઈએ તો 25,150 અને 25,250 આ એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ રહેલા છે ઉપરમાં. જે ડેટાની વાત કરીએ તો જે સેલિંગ જોવા મળી રહ્યું છે કોલ સ્ટ્રાઇક પર, એ લગભગ આ જ સ્ટ્રાઇક પણ જોવા મળી રહ્યું છે. મારા હિસાબે અહીંયા લોંગ ન કરવું જોઈએ, પરંતુ નીચે અગર કોઈ પણ ડીપ જોવા મળે છે, કારણ કે આપણે જોઈએ છે કે લાસ્ટ 3 ટ્રેડિંગ સેશનમાં નવા હાઈઝ આપણે ફોર્મ કરી રહ્યા છે બેક ટુ બેક, અને આજે લાઈફ ટાઈમ હાઈ નવો ફોર્મ કર્યો, એક પ્રોફિટ બુકિંગ એક્સપેક્ટેડ છે. મારા હિસાબે નીચેમાં ડીપ મળે છે 24,950-24,900, ત્યાં એક સ્ટ્રોંગ ઓપોર્ચ્યુનિટી રહેલી છે ઇન્ડેક્સની અંદર ફરીથી લોંગ માટે, તો આ લેવલ ધ્યાનમાં રાખવા જોઈએ. બેંક નિફ્ટીની વાત કરીએ તો આજના સેશનમાં આપણે એક બહુ સીમિત કારોબાર જોયો હતો. ઓવરઓલ સેલર્સ એક્સપાયરી આપણે કહી શકીએ. જે રીતે ડેટા ફોર્મેશન જોવા મળી રહ્યો છે, તો ઉપરમાં આપણે જે સોમવારના સેશનમાં પણ આપણે વાત કરી હતી કે ઉપરમાં 51,400 સુધીના લક્ષ્યાંક આપણને જોવા મળે છે, એ લક્ષ્યાંક આપણને અચીવ થતા ગઈકાલના સેશનમાં જોવા મળ્યા હતા. મારું એવું માનવું છે કે હવે થોડું પ્રોફિટ બુકિંગ કરવું જોઈએ બેંક નિફ્ટીની અંદર પણ અગર તમે લોંગ છો તો. નીચેમાં સારી રેન્જ છે બાઇંગની, એ હવે રહેલી છે 50,800 અને 50,900ની વચ્ચે, તો આ એક હિતાવહ લેવલ છે લોંગ ઇન્ટરેસ્ટ માટે રિસ્ક ટુ રિવોર્ડ રેશિયોને હિસાબે. સો રેન્જ આપણને જે છે તે આ રીતે બનતી જોવા મળી રહી છે. ડેફિનેટલી યજ્ઞેશ જેમ તમે સમજાવ્યું તેના પર નજર રહેશે. આવો એક ક્વિક બ્રેકનો ફિલહાલ સમય થઈ ગયો છે. બ્રેક બાદ આપણે યજ્ઞેશ આપણી સાથે જોડાયેલા છે, તેમની સાથે ચર્ચા આગળ યથાવત રાખીશું. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. સુબ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ છે એકદમ રેન્જ બાઉન્ડ, ઉલટાનું નિફ્ટી જે રેકોર્ડ હાઈ પર હતું ત્યાંથી ઊંધા માથે પછડાયું. અત્યારે ફિલહાલ 60 પોઈન્ટથી વધુનો ઘટાડો તમને ઉપલા સર્વથી જોવા મળી રહ્યો છે નિફ્ટીમાં, અને બેંક નિફ્ટી પણ ફાઇનલી નર્વસ ફરી એકવાર થતો જોવા મળી રહ્યો છે. તો નજર આવી રીતે અહીંયાથી ખાસ રહેશે. પણ આજે સારું એવું એક્શન તમને મિડકેપ સ્મોલ કેપમાં જોવા મળ્યું, ત્યાં પણ હવે પ્રોફિટ બુકિંગ આવી ચૂક્યું છે તેવું વિઝિબલ જોવા મળી રહ્યું છે. તો યજ્ઞેશ, પહેલાં તો હવે ઇન્ડેક્સ સ્પેસિફિક આપણી વાત થઈ ગઈ છે, તો પહેલાં સ્ટોક સ્પેસિફિક તમારા રેકમેન્ડેશન પર જ નજર કરી લઈએ, કયા સ્ટોક આજે ફોકસમાં? જી, આજની મારી પહેલી પસંદગી રહેશે ઇન્ડિયા સિમેન્ટનું કાઉન્ટર. જે રીતે સ્ટોકમાં એક મોમેન્ટમ જોવા મળ્યું છે, જે રીતે સારા વોલ્યુમ્સ બિલ્ડ થતા જોવા મળે છે આજના સેશનમાં, અને એક નાની રેન્જ હતી છેલ્લા 3-4 ટ્રેડિંગ સેશનની, એમના પણ બ્રેકઆઉટ જોવા મળ્યો છે 370ની ઉપર. મારા હિસાબે આ કાઉન્ટરમાં લોંગ કરવું જોઈએ. ઉપરની અંદર કાઉન્ટરની અંદર 400 રૂપિયા સુધીના લક્ષ્યાંક એક્સપેક્ટેડ છે, જેનું રેઝિસ્ટન્સ લેવલ છે. નીચેમાં 365 રૂપિયાનો સ્ટોક લોસ મેન્ટેન રાખવો જોઈએ, તો આ એક સ્ટોક આપણે પોઝિશનલ વિશે સ્વિંગ ટ્રેડ માટે લઈ શકીએ. બીજી જે પસંદગી છે એ એન્જિનિયર્સ ઇન્ડિયાનો કાઉન્ટર છે. એન્જિનિયર્સ ઇન્ડિયાના કાઉન્ટરમાં આપણને એક સ્ટ્રોંગ મોમેન્ટમ જોવા મળ્યું છે, અને જે રીતે નીચેના લેવલ્સથી એક સારા વોલ્યુમ બિલ્ડઅપ જોવા મળી રહ્યા છે, BTST ટ્રેડ તરીકે આને પણ આપણે એક લોંગ ઇનિશિયેટ કરી શકીએ છીએ.
અને લગભગ 225 પાસે ટ્રેડ કરેલો છે. નીચેમાં 270 રૂપિયાનો લક્ષ્ય સ્ટોપ લોસ રાખવો છે. ઉપરમાં 234 અને ઉપર 240ના લક્ષ્યાંક એક એક્સપેક્ટેડ છે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બધું જોવા મળી રહ્યું છે. રેકમેન્ડેશન તરીકે ઇન્ડિયા સિમેન્ટ તમને જોવા મળશે અને સાથે બધું એક કાઉન્ટર પણ છે. બંનેને તમારે ધ્યાન પર રાખવાનું રહેશે. ઓકે, આવ આગળ વધીએ. નેક્સ્ટ સ્ટોક આપણા લિસ્ટમાં જે છે તેમાં સૌથી પહેલાં ઇન્ડસઇન્ડ બેંક છે સર. આજે 3% તેજી એક સમયે જોવા મળી સ્ટોકમાં, બીકોઝ સીએલસી તરફથી આઉટપરફોર્મનું રેટિંગ જોવા મળ્યું છે અને 28% ઉપરના કંઈક 1800 રૂપિયાના લક્ષ્ય અહીંયાથી આપતા જોવા મળ્યા છે. અને કમ્પિટિટર્સથી 20-30% ડિસ્કાઉન્ટ પર હજુ પણ કંપની કારોબાર કરે છે. પ્રીમિયમ આવવાનું બાકી છે તેવું કહેવું છે. એસેટ ક્વોલિટીમાં કોઈ બદલાવની અપેક્ષા નથી તેવું તેમનું કહેવું છે. આથી ઇન્ડસઇન્ડ બેંક સીએલએસીને પસંદ છે અને સ્ટોકમાં એક્શન પણ આજે જોવા મળી રહ્યું છે. યજ્ઞેશ, આપ જણાવો ઇન્ડસઇન્ડ બેંકના ચાર્ટ્સ કેવા લાગે તમને? વેલ, ઇન્ડસઇન્ડ બેંકના આપણે ચાર્ટ્સ પર નજર નાખીએ, સૌથી પહેલા એનો લાંબા ટાઈમ ફ્રેમ, વીકલી ટાઈમ ફ્રેમ પર નજર નાખીએ. સ્ટોક ઘણા વખતથી અંડર પરફોર્મન્સમાં જોવા મળ્યો હતો. લગભગ જાન્યુઆરી 2022માં હાઈ ફોર્મ કર્યા બાદ કરેક્શન ફોર્મેશન જોવા મળ્યું હતું. મારું એવું માનવું છે કે આ સ્ટોકની અંદર એક બોટમ ફોર્મેશન જોવા મળી રહ્યું છે. આવનાર સમયની અંદર આ સ્ટોક સારો પરફોર્મન્સ આપી શકે, સારા રિટર્ન્સ પણ આપી શકે. ઓવરઓલ જે રિસ્ક રિટર્ન પણ અહીંયા સારો બેસે છે. તમારો અગર વ્યૂ છે અહીંયાથી લગભગ 2-3 મહિનાનો તો ડેફિનેટલી લોંગ ઇનિશિયેટ કરી શકાય છે. ઓવરઓલ ઉપરમાં રેઝિસ્ટન્સ ઝોનની વાત કરીએ તો 1450 અને 1480 આ લેવલ છે કે જે નેક્સ્ટ ફ્યુ ટ્રેડિંગ સેશનમાં એક્સપેક્ટેડ છે. વ્યૂ આ પ્રમાણે ઇન્ડસઇન્ડ બેંક માટે બનતો જોવા મળી રહ્યું છે. આવનારા સમય ટ્રેડિંગ સેશન્સ માટે પર્ટિક્યુલરલી એક્શન અહીંયા જોવા મળી શકે છે. અચ્છા, વિક્સ સર આપણે જોઈ રહ્યા છીએ ધીરે ધીરે હવે એલિવેટ થતો જોવા મળી રહ્યું છે. બહુ નહીં, વધારે ઉછાળો નથી, કેમ કે રિસેન્ટ પાસમાં તો બહુ વધારે ઉછાળો જોયો હતો. આજે જોઈ રહ્યા છીએ 2.5% ઉપર છે, એટલે મંથલી એક્સપાયરીની રીઝન બેઝિસ પર 14 વિક્સને આપણે ડાયજેસ્ટ કરી શકીએ કે તમને હજુ પણ લાગે છે કે વિક્સમાં ફર્ધર કોઈ મોમેન્ટમ પોસિબલ છે? વિક્સની વાત કરીએ તો એક વોલેટિલિટી ઇન્ડેક્સની આપણે વાત કરી રહ્યા છીએ. મારું એવું માનવું છે કે હજુ પણ થોડો વધારો જોવા મળી શકે છે. જે રીતે મંથલી એક્સપાયરીના જે ડેટા જોવા મળી રહ્યા છે અને જે રીતે આજે આપણે લાઈફ હાઈ નિફ્ટી ઇન્ડેક્સમાં પણ જોયો છે, તો એક એવું મારું માનવું છે કે એક પ્રોફિટ બુકિંગ તરીકે જોવા મળી શકે છે. અને રોલઓવરનો રિપોર્ટ પણ જોવો રહ્યો કે કઈ રીતે શોર્ટ પોઝિશન ક્રિએટ થાય છે કે લોંગ જે રોલઓવર થયા છે એનો રેશિયો શું છે એ પણ ઇમ્પોર્ટન્ટ છે. તો ઓવરઓલ વીક્સનો બહુ ઇમ્પોર્ટન્સ રહેશે અને મારું એવું માનવું છે કે હજુ થોડું સ્પાઇક જોવા મળી શકે. વોલેટિલિટી ઇન્ડેક્સ હજુ પણ વધતો જોવા મળી શકે આ પ્રકારની સ્થિતિ. એટલે આ વખતની સપ્ટેમ્બરની શરૂઆત સિરીઝની જે છે તે એટલી આસાન નહીં રહે તેવું આપણને જોવા મળી રહ્યું છે. અત્યારની સિરીઝ જોતા ભારતીય માર્કેટ્સમાં થોડું પ્રોફિટ બુકિંગ તો ડેફિનેટલી વિઝિબલ આપણને જોવા મળી રહ્યું છે. આવો નેક્સ્ટ સ્ટોકની સર વાત કરીએ, ટાટા એલેક્ઝી. ટાટા એલેક્ઝી 6% નીચે છે. કોટકે સેલ રેટિંગ આપ્યું છે આજે અને 5500 ફેર વેલ્યુ આપ્યું કંપનીને. 2 દિવસની અંદર તમે જુઓ તો 26% સ્ટોક વધી ગયો છે અને કોટક એમ કહે છે કે શેરની વેલ્યુએશન થોડી ઓવર છે, વધારે છે, એટલે સ્ટોકમાં થોડું વેચવાલી એન્ટિસિપેટ તેઓ કરી રહ્યા છે અને આજે જ સ્ટોકમાં થોડું વેચવાલી આવી પણ ગઈ છે. ટાટા એલેક્ઝી સર, ટાટા એલેક્ઝીમાં આપણે સ્ટ્રોંગ મોમેન્ટમ જોયું. લાસ્ટ 2 ટ્રેડિંગ સેશનમાં આપણે ઘણું એવું સારું રનઅપ ઓલરેડી જોયું છે. ડેફિનેટલી એક એક્સપેક્ટેશન હતું કે પ્રોફિટ બુકિંગ આવી શકે છે, પરંતુ પ્રોફિટ બુકિંગ પણ બહુ શાર્પ આપણને જોવા મળી રહ્યું છે. આ ઇમ્પોર્ટન્ટ લેવલ્સની આપણે વાત કરીએ તો ટાટા એલેક્ઝીમાં જે પ્રીવિયસલી સ્વિંગ હાઈ બન્યા હતા લગભગ એપ્રિલ મહિનાની અંદર, એ લગભગ 8100 અને નીચેમાં 8100 અને 8000 આ રેન્જમાં છે. આપણને એક સ્વિંગનો બ્રેકઆઉટ જોયો હતો અત્યારે લાસ્ટ જે રેલી થઈ છે એમાં, તો આ સપોર્ટ 8100નો બહુ ઇમ્પોર્ટન્ટ રહેશે. અગર અહીંયા કોઈ સસ્ટેન થાય છે, રિવર્સલ ફોર્મેશન જોવા મળે છે, તો આપણે લોંગ માટે વિચારી શકીએ છીએ. પરંતુ અગર આ સપોર્ટ પણ બ્રેક થાય છે તો નીચે ફર્ધર આપણને સ્ટોકનો પ્રાઇસ જતા જોવા મળી શકે છે. તો વેટ એન્ડ વોચ કરવું જોઈએ અને 8100ના લેવલનો આપણે એક સસ્ટેનેબિલિટી જોવી જોઈએ. સસ્ટેનેબિલિટી પર ફોકસ હોવું જોઈએ, મેઇન વાત અહીંથી ખાસ બની રહી છે. આ પ્રમાણે નજર રાખીશું. ટાટા એલેક્ઝી આજે તો જબરદસ્ત મૂવ બતાવી દીધી, ત્યારબાદની પરિસ્થિતિ પર નજર રાખીએ. સેક્ટર સ્પેસિફિક સર તમે વાત કરી રહ્યા હતા આઈટી સ્ટોક્સ, આપણે નિફ્ટી આઈટીની એક વખત ડેફિનેટલી વાત કરવી જોઈએ બીકોઝ બહુ જ સરસ તેજી આજે આપણને બનતી જોવા મળી છે. અને આઈટી સ્ટોક્સ પર્ટિક્યુલરલી તમે જોયા હોય તો જે પ્રકારે સેક્ટોરિયલ ઇન્ડેક્સે પરફોર્મ કર્યું છે આજે, ઇટ ઇઝ એક્સેપ્શનલ. અને અગેન અમે હેડલાઇનમાં પણ કવર કર્યું હતું કે ટાટા એલેક્ઝી સિવાયના બધા જ સ્ટોક્સ નિફ્ટી આઈટીના પોઝિટિવ છે. એટલે આજનું જે બ્રેકઆઉટ છે પર્ટિક્યુલરલી તે સમજાવો જરા, બીકોઝ તમે લાંબા સમયથી જોયું હોય તો એક કન્સોલિડેશન અને ઇંચ બાય ઇંચ આગળ વધવાની કોશિશ નિફ્ટી આઈટીએ કરી હતી, આજે ફાઇનલી એક સ્ટ્રોંગ મૂવ સેક્ટર જે છે તે બતાવી રહ્યું છે. યજ્ઞેશ,
જે રીતે નિફ્ટી આઈટી સેક્ટરની વાત કરીએ તો ડેફિનેટલી તમે કહ્યું પ્રમાણે જે પ્રીવિયસલી સ્વિંગ હાઈનો બ્રેકઆઉટ, જે લાઈફ હાઈનો બ્રેકઆઉટ પણ હતો, 29 જુલાઈએ હાઈ ફોર્મ કર્યા હતા એનો બ્રેકઆઉટ આપણે જોયો હતો અને ત્યારબાદ બ્રેકઆઉટ રીટેસ્ટ થતા જોયા હતા લગભગ 23 ઓગસ્ટ 26 ઓગસ્ટ પાસે, અને ત્યાંથી આપણને ફરીથી એક સસ્ટેનેબલ મોમેન્ટમ જોવા મળી રહ્યું છે અપસાઈડ. તો જે રીતે ઇન્ડેક્સમાં બ્રેકઆઉટ છે એ રીટેસ્ટ થતા જોવા મળ્યું છે, મારું એવું માનવું છે કે સેક્ટરની અંદર હજુ પણ આઉટ પરફોર્મન્સ જોવા મળી શકે છે. ઓવરઓલ સ્ટોક સ્પેસિફિક ધ્યાન રાખી શકીએ, લાર્જ કેપ આઈટી સ્ટોક્સ કરતાં આપણે મિડ કેપ આઈટી સ્ટોક્સ પર નજર રાખી શકીએ છીએ. બિરલા સ્ટોક છે જેમાં સારો મોમેન્ટમ જોવા મળ્યો છે, તો ઘણા બધા એવા સ્ટોક્સ છે જેની પર આપણે નજર રાખી શકીએ છીએ. લાર્જ કેપ કરતાં મારી પસંદગી મિડ કેપ સ્ટોક્સમાં આઈટી સ્પેસમાં રાખવી જોઈએ. તો મિડ કેપ આઈટી પર વધારે ફોકસ રાખો, લાર્જ કેપ કરતાં ડેફિનેટલી વ્યૂ આ પ્રમાણે અહીંયા ખાસ બનતો જોવા મળી રહ્યો છે. આગળ વધીએ, ફાર્મા પણ એક એવું સેક્ટર છે સર કે જેમાં પણ સારી ખરીદદારી આજે જોવા મળી. અગેન આ પણ એવું સેક્ટર છે કે જે ડિફેન્સિવ છે, આઈટી ફાર્મા બંને ચાલી રહ્યા છે અને નિફ્ટી ઓલ ટાઈમ હાઈ બનાવ્યા. ઇટ ઇઝ અ બિટ સરપ્રાઇઝિંગ. સર ફાર્મા સેક્ટરને પણ સમજીએ, સેક્ટોરિયલ ઇન્ડેક્સ કઈ રીતે જુઓ છો તમે અને આજની મૂવને જોતા કન્ટિન્યુએશન છે કે નહીં, જે તેજીની મોમેન્ટમ છે, મૂવ છે તેનો? ફાર્મા સેક્ટરમાં આપણે સારું પરફોર્મન્સ જોયું છે. લાસ્ટ જુલાઈ મહિનાની વાત કરીએ તો 2 મહિનામાં આપણને સારા રિટર્ન્સ પર ફાર્મા સેક્ટર્સમાં પર્ટિક્યુલર સ્ટોક્સ પર જોવા મળ્યા છે. પરંતુ જે રીતે લાસ્ટ 2 મંથમાં હાયર ડોક્સ હાયર બોટમ ફોર્મેશન સાથે જે અપસાઈડ મોમેન્ટમ જોયું છે, અત્યારે એવું લાગી રહ્યું છે કે એક પ્રોફિટ બુકિંગ કરવું છે, એક માઇનર કરેક્શન પોસિબલ છે સેક્ટર સ્પેસિફિક. તો સ્ટોક્સમાં પણ આપણે કહી શકીએ કે આપણને કરેક્શન જોવા મળી શકે. મારું એવું માનવું છે કે પ્રોફિટ બુકિંગ કરવું જોઈએ, અગર તમારી પાસે ફાર્મા સ્પેસમાંથી સ્ટોક્સ હોય છે તો એટલીસ્ટ 50% પ્રોફિટ બુકિંગ કરવું જોઈએ, અને લોઅર લેવલ્સ પર જ્યારે રિવર્સલ સપોર્ટ પર મળે છે તો ફરીથી આપણે પ્લાન કરી શકીએ નવી એન્ટ્રી માટે. એટલા માટે થઈને આ પ્રકારે પ્રોફિટ બુકિંગ જરૂરથી કરવાની સલાહ આપણને બનતી જોવા મળી રહી છે, નજર રાખવાની રહેશે. સર સ્ટોક સ્પેસિફિક ચર્ચા આગળ વધારીએ. ડીસીએક્સ સિસ્ટમ્સ આજે અપર સર્કિટ પર હતો 5%. કારણ એ હતું કે ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ જે કસ્ટમર્સ છે તેના તરફથી બધું મળીને ટોટલ 107 કરોડના ઓર્ડર્સ મળ્યા છે. ઇલેક્ટ્રોનિક કિટ્સ સપ્લાયનો ઓર્ડર છે, અને તમને યાદ હોય તો હમણાં જ ડીસીએક્સ સિસ્ટમનું પાછલા અઠવાડિયે કે એના પહેલાંના અઠવાડિયે કે સાવા જ પ્રકારે એક ઓર્ડર અપડેટ આવ્યું હતું, અને પછી આજે ફરી એકવાર અપર સર્કિટમાં સ્ટોક જે છે તે જોવા મળી રહ્યો છે. સર સમજાવો એક વખત, કઈ રીતે જુઓ છો તમે ડીસીએક્સ સિસ્ટમ્સને? ટીસીએક્સ સિસ્ટમ્સની વાત કરીએ તો પ્રાઇસ એક્શનની પહેલાં આપણે સમજીએ કે એક સ્ટ્રોંગ ડાઉન મૂવ જોવા મળ્યો હતો. લગભગ લોઅર સર્કિટ સાથે પણ આપણે નીચે એક સપોર્ટ બ્રેક કર્યો હતો, પરંતુ સારા સમાચાર છે કે આપણે જોયું કે સ્ટોકની અંદર એક અપર સર્કિટ આપણાને 19 ઓગસ્ટે પણ જોવા મળી હતી, ત્યારબાદ એક અપસાઈડ મોમેન્ટમ જોયું. તો કહી શકાય કે જે નીચેનો બ્રેકઆઉટ હતો 340 નીચે એ ફર્સ્ટ બ્રેકઆઉટ તરીકે આપણે લઈ શકીએ છીએ, કારણ કે સ્ટોક તરત જ સસ્ટેન થયો હતો સપોર્ટ ઝોનની ઉપર. તો મારું એવું માનવું છે કે એક સ્ટ્રોંગ રેલી ડીસીએક્સ સિસ્ટમની અંદર જોવા મળી શકે છે. હાલ જે પ્રાઇસ ચાલી રહ્યો છે 345-46 અરાઉન્ડ, સ્ટોક ઉપરની અંદર 370 સુધીના લેવલ્સ ટેસ્ટ કરી શકે છે. તો અગર લોંગનો ચાન્સ મળે છે તો ડેફિનેટલી કરી શકાય છે. હાલ તો અત્યારે સર્કિટ જોવા મળી રહી છે, પરંતુ ઓપોર્ચ્યુનિટી મળે છે તો 370ના લક્ષ્યાંક માટે આપણે આમાં બેટ લઈ શકીએ છીએ. નીચેની અંદર 340 વાળો સ્ટોપ લોસ આપણે મેન્ટેન રાખવો છે, જેનો પ્રીવિયસલી ફોલ્સ બ્રેકઆઉટ સપોર્ટ હતો. તો ફોલ્સ બ્રેકઆઉટની સ્થિતિમાં તમને જોવા મળે છે ડીસીએક્સ સિસ્ટમ્સ પર્ટિક્યુલરલી. આ સ્થિતિને ખાસ અમારે ધ્યાન પર રાખવાની રહેશે. હા, આ પર્ટિક્યુલરલી કે જેમાં બહુ જ સરસ બસ બનતો જોવા મળી રહ્યો છે તેમાંથી એક છે NBCC. સર આજના નિફ્ટી 500નો ટોપ ગેઇનર છે NBCC, અને ઓલમોસ્ટ 11% પ્લસ ઉપર આજના હાઈ કંઈક 209.75ના બન્યા છે, એટલે કે ઓલમોસ્ટ 210ને અટેમ્પ્ટ કર્યું, 16%થી પણ વધુની તેજી હતા, નવા રેકોર્ડ હાઈ બની ગયા છે. 31 ઓગસ્ટે કંઈક બોર્ડ બેઠકનું આયોજન છે અને બોનસ આપવા પર વિચારણા થશે. એ બોનસ આવે એ પહેલાં લોકોએ 200ને પાર પહોંચાડ્યો, ક્લોઝ આજે 200ને નીચે થશે, પણ ઇન્ટરેસ્ટિંગ સર NBCC. યસ, NBCC માં મારો વ્યૂ પોઝિટિવ છે. જે રીતે બોર્ડ બેઠકની આગળ આપણે સ્ટોકમાં સારું મોમેન્ટમ જોયા છે, ઓવરઓલ પ્રાઇસ સ્ટ્રક્ચર સમજીએ તો લગભગ આપણે જોઈએ તો માર્ચ મહિનાથી એક સ્ટોક સ્ટ્રોંગલી અપટ્રેન્ડમાં જોવા મળી રહ્યો છે. પાછલા 3-4 મહિનામાં હાઈ ડોક સારા બોટમ ફોર્મેશન છે, લગભગ 50 દિવસની મૂવિંગ એવરેજનો કન્ટિન્યુઅસલી સપોર્ટ જોવા મળી રહ્યો છે, અને જે રીતે સ્વિંગ હાઈ આજે બ્રીચ કર્યા છે ઉપરમાં 196 પાસે, લગભગ ક્લોઝિંગ બિહેવિયર લેવલ્સ પાસે આપણને આજે જોવા મળી શકે છે. ડેફિનેટલી એક લોંગ સાઇડ મારો એક પોઝિટિવ બાયસ છે, આની અંદર એક લોંગ ઇનિશિયેટ કરી શકાય છે 196-198 લેવલ પર. નીચેમાં કાઉન્ટરની અંદર 188 રૂપિયાનો સ્ટોપ લોસ મેન્ટેન રાખવો છે, કાઉન્ટરમાં ઉપરમાં 215-220 સુધીના લક્ષ્યાંક એક્સપેક્ટેડ છે.
215-220 સુધી ટાર્ગેટ્સ તમને અહીંયાથી આવતા જોવા મળી શકે છે. તો આ પરિસ્થિતિમાં હવે ધ્યાન પર રાખો, ફરી એકવાર NBCC 200 ને ઉપર આગળ વધવાની પૂરી શક્યતા અહીંયાથી ખાસ બનતી જોવા મળી રહી છે. આગળ વધીએ. મિડકેપ સ્મોલ કેપમાંથી સિલેક્ટિવ સ્ટોક્સ બહુ સરસ ચાલી રહ્યા છે. એમાંથી એક હુડકો પર મારી ખાસ નજર પડી રહી છે સર આજે, બીકોઝ 300 ફરી એકવાર અટેમ્પ્ટ કર્યું આજે અને ત્યાંથી પછી થોડું સેલિંગ આવ્યું. 10 રૂપિયા નીચે 299.70 હાઈ બન્યા છે આજે હુડકો. અત્યારે 0.25% મજબૂતી, પણ એક સમય ઓલમોસ્ટ 5% મજબૂતી જોવા મળી. અગેઇન સારી મૂવ હુડકોમાં આવતી જોવા મળી રહી છે સર. હુડકોના કાઉન્ટર એક સ્ટ્રોંગ અપટ્રેન્ડેડ સ્ટોક છે. લાસ્ટ ઘણા ટાઈમ સમયથી આપણે જોયું છે, 5-6 મહિનામાં સ્ટ્રોંગ અપસાઇડ મોમેન્ટમ સારા વોલ્યુમ સાથે જોવા મળ્યું છે. હાર્ટ ઓફ સર બોટમ ફોર્મેશન છે. ઓવરઓલ 50 ડેઝ મૂવિંગ એવરેજને કન્ટિન્યુઅસલી સપોર્ટ કર્યો હતો. અત્યારે આપણે 50 ડેઝ મૂવિંગ એવરેજની કન્ટિન્યુઅસલી નજીક ટ્રેડ કરી રહ્યા છે અને કન્સોલિડેશન ઝોન ક્રિએટ કર્યો છે, જ્યાં નીચેમાં 280-275 પાસે આપણે પ્રીવિયસલી પણ રેન્જ ક્રિએટ કરી હતી અને અત્યારે પણ એ જ રેન્જ પાસે આપણે સપોર્ટ ક્રિએટ કરી રહ્યા છે. અને આજે જે રીતે સ્ટ્રોંગ અપસાઇડ મોમેન્ટમ સારા વોલ્યુમ સાથે જોવા મળ્યું છે, મારું એવું માનું છે કે હુડકોની અંદર શોર્ટ ટર્મમાં એક બોટમ ફોર્મેશન જોવા મળી રહ્યું છે. તો અહીંયાથી એક લોંગ ઇનિશિયેટ કરી શકાય છે 289 લેવલ પાસે. નીચેમાં 280 નો સ્ટોપ લોસ મેન્ટેન રાખો છે. કાઉન્ટરમાં ઉપરમાં આપણને 310 સુધીના લક્ષ્યાંક એક એક્સપેક્ટેડ છે. તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતું જોવા મળી રહ્યું છે. હુડકો અમેઝિંગ મૂવ ફાઇનલી આવતી જોવા મળી રહી છે, સ્ટોકમાં નજર રાખવાની રહેશે. સિમિલર મૂવ ટ્રેન્ટમાં આપણને જોવા મળી રહી છે સર. નિફ્ટીમાં આવી રહ્યો છે સ્ટોક હવે બહુ જલ્દી. ટ્રેન્ટ અને ક્યાં હતો અને ક્યાં પહોંચી રહ્યો છે સ્ટોક, ધીરે ધીરે બહુ જ સરસ મૂવ બતાવી સ્ટોકે. અને હવે ફાઇનલી એક બહુ મહત્ત્વનું એક જેને કહેવાય એમના આ સ્ટોકના લાઇફટાઈમનું એક બહુ મહત્ત્વનું બેન્ચમાર્ક હવે આવતું જોવા મળશે, જે છે નિફ્ટીને અંદર એન્ટ્રી. ટ્રેન્ડ સર, ચાર્ટ્સ કેવા લાગે તમને? ઓવરઓલ ટ્રેન્ડના ડેલી ટાઈમ ફ્રેમ, વીકલી ટાઈમ ફ્રેમ અને મંથલી ટાઈમ ફ્રેમ પર નજર નાખે તો સ્ટ્રોંગ અપટ્રેન્ડ જોવા મળી રહ્યો છે હાયર 3-3 ટાઈમ ફ્રેમમાં. શોર્ટ ટર્મની વાત કરીએ, ડેલી ટાઈમ ફ્રેમ પર સ્ટ્રોંગ એક આપણાને નીચેમાં 5200 લેવલથી એક અત્યારે અપસાઇડ રેલી જોવા મળી રહી છે. લગભગ 7200 સુધીની કન્ટિન્યુઅસ રેલી જોવા મળી છે. જનરલી મેં જોયું છે કે જ્યારે પણ એક ઓબ્ઝર્વેશન છે મારું કે જ્યારે પણ સ્ટોક નિફ્ટી 50ની અંદર એન્ટ્રી કરે છે તો ત્યારબાદ સ્ટોકની અંદર આઉટ પરફોર્મન્સ કરતા પણ અંડર પરફોર્મન્સ જોવા મળે છે. તો ડેફિનેટલી આપણે જે કાઉન્ટર અત્યારે મોમેન્ટમ જોવા મળી રહ્યું છે તો પ્રોફિટ બુકિંગની એક મારી સલાહ છે. કારણ કે જે રીતે પાસ્ટ ડેટા જે છે એની પરથી ધ્યાન રાખીએ તો જનરલી કાઉન્ટરની અંદર કરેક્શન્સ જોવા મળતા હોય છે. તો પ્રોફિટ બુકિંગની એક સલાહ છે આ કાઉન્ટરની અંદર. અને કોઈનું લોંગ હોય તો એક ટ્રેલિંગ બેસિસ સ્ટોપ લોસ પણ તમે નીચેમાં 6900 રૂપિયાનો 6900 રાખીને હોલ્ડ કરી શકો છો. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ ટ્રેન્ડમાં પ્રોફિટ બુક કરવાની સલાહ હવે આવતી જોવા મળી રહી છે. આમ પણ સર નિફ્ટીમાં જ્યારે કોઈ કાઉન્ટર એન્ટર થાય તો એની જે વાઇલ્ડ મૂવ્સ હોય એ બધી પછી કન્સોલિડેટ પણ થઈ જતી હોય છે, કેમ કે નિફ્ટીની અંદર બહુ વધારે બધા ફિલ્ટર્સ હોય, મ્યુચ્યુઅલ ફંડ્સના આવવા જવાના પૈસાનું આ તે બધી વસ્તુઓ બધું થતું હોય છે. સો આ એક પરિસ્થિતિ પણ. અચ્છા, LTI માઇન્ડ્રી પણ સર આજે ફોકસમાં હતો, બીકોઝ 6% તેજી. IT સ્ટોક્સની વાત થઈ ગઈ છે, બટ LTI માઇન્ડ્રીમાં પર્ટિક્યુલરલી એક બ્રોકરેજ રિપોર્ટ પણ હતો. 4% રિડ્યુઝમાંથી નું રેટિંગ અપગ્રેડ કર્યું છે અને 6200ના કંઈક ટાર્ગેટ્સ આપ્યા છે. પ્લસ કર્ણાટક હાઈકોર્ટ તરફથી એક બહુ મોટી રાહત મળી, કંઈક 378 કરોડ રૂપિયાની GST નોટિસ હતી તેના પર સ્ટે લાગી ગયો છે, એટલે ડબલ બોનાન્ઝા આજે સ્ટોકમાં. 6.25% અત્યારે તેજી, એક સમયે 6200 અટેમ્પ્ટ કરવાની કોશિશ LTI માઇન્ડ્રીએ કરી છે સર. LTI માઇન્ડ્રીમાં એક કપ ફોર્મેશનનું સ્ટ્રોંગ એક રેઝિસ્ટન્સ હતું જેનું આજે એક બ્રેકઆઉટ આપણે જોયો છે. નીચેમાં જોયું તો 5658-200 રૂપિયાની રેન્જ હતી. ઘણીવાર આપણે જોયું કે આ દિવસથી રેઝિસ્ટન્સ જોયું હતું અને ત્યારથી જ આપણે એક નફા વસૂલી જોઈ છે. ત્યારબાદ આજે બ્રેકઆઉટ જોવા મળ્યું છે અને આપણે વોલ્યુમ્સ જોઈએ તો ઓલમોસ્ટ જે 10 ડેઝની એવરેજ કરતાં પણ ઘણા વધારે વોલ્યુમ છે. 10x વોલ્યુમ ક્રિએટ થતા આજના સેશનમાં જોવા મળી રહ્યા. મારા હિસાબે કાઉન્ટરમાં કોઈ ઘટાડો જોવા મળે છે તો એ ડેફિનેટલી બાય ઓન ડીપ્સની રણનીતિ રાખી શકાય છે. આ લેવલ્સ પર પણ તમે એન્ટ્રી કરી શકો છો, પણ જો સ્ટોપ લોસ તમારો જે આજના સેશનનો લો છે તો એ બની રહ્યો છે લગભગ 5700 રૂપિયા પાસે. અને ઉપરની અંદર જે ઇમિડિયેટ રેઝિસ્ટન્સ જોવા મળી રહ્યો છે, જે કાઉન્ટરમાં સ્વિંગ હાઈ છે 6385 મતલબ 6400 રૂપિયા પાસે, એ પહેલો રેઝિસ્ટન્સ છે. ત્યારબાદ 6800 રૂપિયાનો જે સેકન્ડ રેઝિસ્ટન્સ છે, જે સેકન્ડ ટાર્ગેટ તરીકે લઈ શકાય છે. તો આ લેવલ્સને ધ્યાનમાં રાખીને LTI માઇન્ડ્રીની અંદર આપણે એક એન્ટ્રી પ્લાન કરી શકીએ.
ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતું જોવા મળી રહ્યું છે. એલટીઆઈ માઇન્ટ્રી ચાર્ટ્સ પણ બહુ ઇન્ટરેસ્ટિંગ આપણને બનતા જોવા મળી રહ્યા છે એલટીઆઈ માઇન્ટ્રીના, તો એના પર પણ આપણે ખાસ નજર રાખવાની રહેશે. બટ સ્ટોક ડેફિનેટલી મૂવ બતાવી રહ્યું છે કે જેને તમારે ધ્યાન પર રાખવાનું રહેશે. આવો ભારતીય માર્કેટ્સના ક્લોઝ તરફ આગળ વધીએ, ફટાફટ નજર કરી લઈએ આવતીકાલની મંથલી એક્સપાયરી પહેલાં નિફ્ટી કઈ રીતે ક્લોઝ તરફ આગળ વધી રહ્યું છે. નર્વસનેસ તો છે, નર્વસનેસ ક્લિયરલી ભારતીય માર્કેટ્સમાં તમને જોવા મળી રહી છે. 25,130 પર આપણે એવા દિવસે કે જ્યારે માર્કેટે રેકોર્ડ હાઈ બનાવ્યા, એ દિવસે મારે એમ કહેવું પડે છે કે માર્કેટ્સમાં નર્વસનેસ છે, જે બતાવે છે કે ડેફિનેટલી થોડું ઉપલા સ્તરોથી ખાસ પરિસ્થિતિ બનતી તમને જોવા મળી રહી છે. હવે બેંક નિફ્ટી પર તમે નજર કરો, 51,49 પર તમે પરિસ્થિતિ નજર કરો. 51,49નું ક્લોઝ છે તમારું આજે, 51,000 તોડ્યું નથી. આટલા પ્રોબ્લેમ્સ હોવા છતાં પણ, મંથલી એક્સપાયરી હોવા છતાં પણ 51,000 તોડ્યું નથી. પણ ઉપરના સરો પર 51,400 ગઈકાલે સીલિંગ બની હતી બેંક નિફ્ટીની, અને આજે જે સીલિંગ બની છે તે 51,300 ને નજીક 260. મતલબ સાફ છે કે બેંક નિફ્ટી, ભલે નિફ્ટીને રેકોર્ડ હાઈ બનાવવો હોય, બેંક નિફ્ટીને રેકોર્ડ હાઈ બનાવવો નથી, તે વાત ક્લિયર તમને જોવા મળી રહી છે. અને આવી સ્થિતિમાં 51,000 હવે જાળવી રાખવાનો પ્રયત્ન આવતીકાલે આપણે કરીશું. હવે આઈટી ચાલ્યું આજે, આજે ફાર્મા ચાલ્યું, પણ નિફ્ટીને બચાવવાવાળા બીજા કોઈ સેક્ટર્સ હતા નહીં. જો આઈટી અને ફાર્મામાં પણ પ્રોફિટ બુકિંગ આવી જાય છે તો કદાચ નિફ્ટીના આજે રેકોર્ડ હાઈ બન્યા પણ ના હોત, આવી સ્થિતિમાં આપણે છીએ. આવો મિડકેપ સ્મોલ કેપ પર તમે નજર કરો, અહીંયા પ્રોફિટ બુકિંગ આવ્યું, 5% આસપાસની નફા વસૂલી તમને જોવા મળી છે. 126 પોઈન્ટ ઘટીને બંધ થયો મિડકેપ. સ્મોલ કેપ તમે જુઓ, 30 પોઈન્ટ આસપાસનો ઘટાડો અત્યારે છે, 19,300. એટલે આજના જે રેકોર્ડ હાઈ બન્યા છે 19,440, આ હવે તમારે ધ્યાન પર રાખવાના રહેશે. અને મિડકેપ તમે અહીંયા નજર કરો, 69,400 ને આસપાસનું પરિસ્થિતિ બનતી તમને જોવા મળી રહી છે. તો ભારતીય માર્કેટ્સના ક્લોઝ પર રિએક્શન લઈ લઈએ. આપણે જોઈ રહ્યા છીએ જે પ્રકારની પરિસ્થિતિ, આપણી સાથે યજ્ઞેશ તો છે જ, અને આપણી સાથે હવે જોડાઈ રહ્યા છે મોનાર્ક નેટવર્ક કેપિટલના અર્પણ શાહ. ફરી એકવાર સ્વાગત આપ બંનેનું, અને અર્પણ આપનું પણ સ્વાગત. સૌથી પહેલાં ગુડ આફ્ટરનૂન સર. હેપનિંગ રહ્યું આજનો દિવસ, ટ્રેન્ડ સારો હતો, પણ છેલ્લે પ્રોફિટ બુકિંગ આવી ગયું. હવે આવતીકાલે મંથલી એક્સપાયરીની પ્રેપરેશન્સ આપણે સૌ કોઈએ કરવાની છે. સર, નિફ્ટી શું પ્રેપરેશન્સ સાથે ગયું છે? બિકોઝ 25,000 પર પુટરાઇટર્સ તો બહુ સ્ટ્રોંગ છે, પણ આજે જે રીતે 51,000ના પુટરાઇટર્સે સપોર્ટ આપ્યો છે બેંક નિફ્ટીમાં, શું એવું આવતીકાલે થશે કે નહીં? અને બેંક નિફ્ટીની એક્સપાયરીને તમે કઈ રીતે જોઈ? સર, ગુડ આફ્ટરનૂન. લાગે છે કદાચ અર્પણ સાથે સંપર્ક કપાયો છે, આપણે તેમની પાસે ફરી એકવાર. યસ, હેલો અર્પણ, તો અવાજ આવે છે આપને? તો પછી હવે સૌથી પહેલા ગુડ આફ્ટરનૂન ફરી એકવાર. અને મારે સમજવું છે આજની એક્સપાયરી પહેલાં તો બેંક નિફ્ટીની સર કઈ રીતે જોઈ તમે, અને આવતીકાલ માટે જે રીતે આજે 51,000ના પુટરાઇટર્સે ડિફેન્ડ કર્યું છે બેંક નિફ્ટીને, શું પોસિબલ છે 25,000ને પણ નિફ્ટી ડિફેન્ડ કરી જાય? સો ગુડ આફ્ટરનૂન યસ, એન્ડ ફર્સ્ટલી નિફ્ટીની અગર આપણે વાત કરી લઈએ તો નિફ્ટીમાં આજે થ્રુ આઉટ ધ ડે 25,100 ના લેવલની આસપાસ તમને કોન્સોલિડેશન થતું જોવા મળ્યું. મોર્નિંગમાં 25,000 ના લેવલને ડિફેન્ડ કરીને સેકન્ડ હાફમાં 25,100 ના લેવલને પણ ક્રોસ કર્યું હતું, પરંતુ ઓવરઓલ થ્રુ આઉટ ધ ડેની અગર આપણે સમરી જોઈએ તો 25,000 to 25,100 ના લેવલની વચ્ચે કોન્સોલિડેશનમાં ક્લોઝ થતું જોવા મળી રહ્યું છે. જે રીતે 25,000 ના લેવલ પર પુટ રાઇટર્સનો બેઝ છે, મોસ્ટ લાઇકલી 25,000 આવતીકાલે ડિફેન્ડ થવું જોઈએ. અને જે આજના દિવસે જે હાઈઝ બનાવ્યા હતા નિફ્ટીએ એને પણ આવતીકાલે એકવાર માટે નિફ્ટી ક્રોસ કરે એવું દેખાઈ રહ્યું છે. હવે એક મેજર એમાં જોકર ઇન ધ ફેક્ટ તમે જે કહી શકો છો એ રિલાયન્સનું રહેશે, બિકોઝ રિલાયન્સની આવતીકાલે એજીએમ છે, અને એમાં કોઈ પણ પોઝિટિવ ડેવલપમેન્ટ કે પોઝિટિવ અનાઉન્સમેન્ટ આવે છે તો એની સાથે સાથે રિલાયન્સમાં એક મેજર અપટેક ઓર ડાઉનટેક તમને આવતી જોવા મળી શકે છે. એન્ડ અલોંગ વિથ દેટ નિફ્ટીમાં પણ એક અપસાઇડ ઓર ડાઉનસાઇડ મોમેન્ટમ જોવા મળી શકે છે. પ્લસ આવતીકાલે મંથલી એક્સપાયરી છે તો એના કારણે જે પણ મૂવ આવશે દેટ વિલ બી એક્સટેન્ડેડ મૂવ, ઇટ વોન્ટ બી અ સ્મોલ મૂવ, પરંતુ એક એક્સટેન્ડેડ મૂવ તમને આવતીકાલે જોવા મળી શકે છે. પરંતુ એક ઇવેન્ટ છે, નિફ્ટીની એક્સપાયરી છે, રિલાયન્સનું ઇવેન્ટ છે, તો એ રીઝનના કારણે ટાઈમ બિંગ ફ્રેશ એન્ટ્રી માટે કોઈ રેકમેન્ડેશન નહીં આપો આવતીકાલના ટ્રેડ માટે.
બેટર છે કે તમે એક ઇવેન્ટને પ્લે આઉટ થવા દો, પ્રોબેબલી બાય ધ ટાઈમ આફ્ટરનૂન અગર પ્લે આઉટ થાય છે અને એ પછી તમને કોઈ ડિરેક્શનલ ટ્રેડ મળે છે તો એ પછી તમે ફ્રેશ ટ્રેડ ઇનિશિયેટ કરી શકો છો નિફ્ટી માટે. પરંતુ આવતીકાલે એક્સપાયરી અને આ જે ઇવેન્ટ છે એ રીઝનના કારણે ફ્રેશ એન્ટ્રી મોર્નિંગમાં લેવા માટે અવોઇડ કરવાનો રેકમેન્ડેશન આપીશ. પરંતુ કમિંગ ટુ બેંક નિફ્ટી, બેંક નિફ્ટીમાં તમે એઝ યુ રાઇટલી પોઇન્ટેડ આઉટ 51,000 ના લેવલને ડિફેન્ડ કરવામાં સક્ષમ રહ્યું હતું. બેંક નિફ્ટી 51,000 ના લેવલ પર સ્ટ્રોંગ પુટ રાઇટર્સનો બેઝ પણ હતો અને જે આ એક્સપાયરીમાં બુલ્સને ઘણી તકલીફ પડી હતી કે દરેક લેવલ પર કોલ રાઇટરનો સ્ટ્રોંગ બેઝ આવતો હતો. દરેક લેવલ જેવું 200-300 પોઈન્ટ ઉપર જાય એ પછી કોલ રાઇટર્સનો બેઝ ઉપર શિફ્ટ થઈને એની ઉપર જવામાં બેંક નિફ્ટી એક મોમેન્ટમ, જે બેંક નિફ્ટીનું જે મોમેન્ટમ મળવું જોઈએ એ મોમેન્ટમ નહોતું મળી રહ્યું. પરંતુ આ એક્સપાયરી હવે આજના દિવસે મંથલી એક્સપાયરી ખતમ થઈ ચૂકી છે. આવતીકાલથી સપ્ટેમ્બર મહિનાની એક્સપાયરી બેંક નિફ્ટી માટે સ્ટાર્ટ થવા જઈ રહી છે અને સપ્ટેમ્બર મંથ માટે વી આર એક્સપેક્ટિંગ પોઝિટિવ મોમેન્ટમ ઇન ધ બેન્કિંગ સેક્ટર. બેંક નિફ્ટીએ જે લાસ્ટ સિરીઝમાં જે અંડર પરફોર્મન્સ આપ્યું હતું એ થોડું કેચઅપ કરીને એક થોડું આઉટ પરફોર્મન્સ આપે સપ્ટેમ્બર સિરીઝમાં એવું દેખાઈ રહ્યું છે. અને એમાં જે મેજર કન્ટ્રીબ્યુટર હશે એ સૌથી પહેલો એચડીએફસી બેંક હેવી વેઇટ, એચડીએફસી બેંક અને પીએસયુ સ્પેસમાંથી બેંક ઓફ બરોડા. આ બંને સ્ટોક્સને તમે તમારા રડારમાં પ્રાઇવેટ અને પીએસયુ સ્પેસમાંથી ધ્યાનમાં રાખી શકો છો ફોર ધ એન્ટાયર ઓફ સપ્ટેમ્બર સિરીઝ, નોટ ઓનલી ફોર ટુમોરો પરંતુ સપ્ટેમ્બર સિરીઝ માટે પોઝિટિવ બાયસમાં ધ્યાનમાં રાખી શકો છો અને બેંક નિફ્ટીને પણ તમે પોઝિટિવ બાયસ સાથે ધ્યાનમાં રાખી શકો છો. વ્યૂ પોઝિટિવ હજુ પણ તમે ધ્યાન પર રાખી શકો, આ પ્રકારનું સેટઅપ બનતું જોવા મળી રહ્યું છે. નજર રાખીએ મિડકેપ સ્મોલ કેપના ક્લોઝ પર નજર કરી લઈએ. યજ્ઞેશ, કયા પ્રકારનું અહીંયાથી ખાસ મૂવ બનતા જોવા મળ્યા? આપણને ઉપલા સ્તરો પર પ્રોફિટ બુકિંગ અહીંયા પણ આવ્યું છે. મિડકેપ સ્મોલ કેપના આજના ક્લોઝને યજ્ઞેશ આપણે કઈ રીતે જોઈશું? આજ રીતે મિડકેપ નિફ્ટી 50 ની અંદર આપણને આજના સેશન ની અંદર એક નરમાઈ જોવા મળી હતી અને લાસ્ટ લગભગ 3-4 ટ્રેડિંગ સેશનમાં આપણે જોઈએ તો આ જ લેવલ્સ પાસે આપણે હાઈ ફોર્મ કરે છે અને કન્સોલિડેશન જોઈએ છે. મારું માનવું છે કે થોડું ઘણું પ્રોફિટ બુકિંગ નીચે આવી શકે છે. તો ઇન્ડેક્સની અંદર પણ આપણને એ રીતે એક નીચેની સાઈડ જો લેવલ્સની વાત કરીએ તો 16,450-16,400 એક ઇમ્પોર્ટન્ટ ઝોન છે જ્યાં એક સપોર્ટ જોવા મળી શકે છે. તો પ્રોફિટ બુકિંગ કરવું જોઈએ અને નીચેમાં જે લેવલ્સ થયા એ પ્રમાણે અગર ત્યાં આપણને સસ્ટેન થતા રિવર્સલ્સ કોઈ જોવા મળે છે આપણે સ્ટોક સ્પેસિફિક અપ્રોચ રાખવો જોઈએ. સ્ટોક સ્પેસિફિક અપ્રોચ તમારે આ રીતે અહીંયાથી રાખવાની જરૂર મિડકેપ અને સ્મોલ કેપ માટે રહેશે. ઓકે અર્પણ, હવે આગળ વધીએ અને તમારા રેકમેન્ડેશન્સ આજના પહેલા જાણી લઈએ. કયા કયા સ્ટોક્સ આજે તમારા ફોકસમાં? તો યસ, આપણે જે રીતે વાત કરી કે બેન્કિંગ સેક્ટરમાં બાયસ પોઝિટિવ સાઈડ પર લાગી રહ્યો છે તો સૌથી પહેલો સ્ટોક જે બેન્કિંગ સેક્ટરમાંથી આજના દિવસે એક રિવર્સલ સાથે ક્લોઝ થતો જોવા મળ્યો છે અને શોર્ટ ટર્મ માટે તમે પ્લે કરી શકો છો એ છે ઇન્ડસઇન્ડ બેંક. ઇન્ડસઇન્ડ બેંકે 1400 લેવલની ઉપર જસ્ટ બિફોર એક્સપાયરી અને 1400 લેવલની ઉપર જે ક્લોઝ આપ્યું છે એક સ્ટ્રોંગ ક્લોઝ છે, રિવર્સલ કેન્ડલસ્ટિક છે, વોલ્યુમ સપોર્ટિવ છે. તો 1409 લેવલની આસપાસ તમે ઇન્ડસઇન્ડ બેંકને બાય કરી શકો છો. નીચે 1382 તમે સ્ટોપ લોસ રાખી શકો છો અને ઉપર નીચે પર 1450-1460 રૂપિયા સુધીના ઇન્ડસઇન્ડ બેંક માટે ટાર્ગેટ એક્સપેક્ટ કરી શકો છો. બીજો જે સ્ટોક જે રહેશે ઝી લિમિટેડ. ઝી લિમિટેડમાં ગઈકાલે એક સ્ટ્રોંગ રિવર્સલ કેન્ડલસ્ટિક સાથે ક્લોઝ થતો જોવા મળ્યો હતો. આફ્ટર દેટ આજના દિવસે એક સાઇડવેઝ કોન્સોલિડેશન, થોડું પ્રોફિટ બુકિંગ ઉપરના લેવલ પર આવતું જોવા મળ્યું હતું. પરંતુ પ્રોબેબલી ઇન ધ ફર્સ્ટ હાફ ટુમોરો મને આ જ રીતે થોડું સાઇડવેઝ કોન્સોલિડેશન થતું જોવા મળી શકે છે. પરંતુ ફ્રોમ ધ સેકન્ડ હાફ ઓનવર્ડ્સ વી આર એક્સપેક્ટિંગ અ શાર્પ અપટેક ઇન ધી સ્ટોક ઝી લિમિટેડ. તમે 146-147 ના ઝોનમાં એક્યુમ્યુલેટ કરી શકો છો. નીચે 134 રૂપિયાના સ્ટોપ લોસ રાખી શકો છો જે ગઈકાલના લોસ છે. તો 134ના સ્ટોપ લોસથી તમે બાય કરો, ઉપર નીચે પર 160-170 રૂપિયા સુધીના અપસાઇડના ટાર્ગેટ ઝી લિમિટેડ માટે એક્સપેક્ટ કરી શકો છો. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતું જોવા મળી રહ્યું છે. ઝી પર તમને કોલ્સ આવવાની શરૂઆત થઈ ચૂકી છે તો આને પણ તમારે ધ્યાન પર રાખવાનું રહેશે. તો આજના રેકમેન્ડેશન્સ બધા પર તમે નજર રાખો, ઇન્ડસઇન્ડ બેંક અને સાથે સાથે ઝી, બંને રેકમેન્ડેશન્સ આજે અર્પણ તરફથી. અને ખાસ જે પ્રકારની પરિસ્થિતિ છે ઇન્ડસઇન્ડ બેંક, સર આજે ઓલરેડી અમે ડિસ્કસ કરેલું જ હતું બીકોઝ બહુ જ સરસ મૂવ પ્લસ બ્રોકરેજ રિપોર્ટ્સ અમુક આવ્યા તેને કારણે પણ એક્શન પોસિબલ અહીંયાથી ખાસ જોવા મળેલું હતું. તો આગળ વધીએ અને બીજા જે સમાચારોવાળા સ્ટોક્સ છે તેમાંથી એક જીઓ ફિનાન્શિયલ પર નજર પડે છે. યજ્ઞેશ, તમારા પાસે લઈને આવીએ જીઓ ફિનાન્શિયલને બીકોઝ આજે સમાચાર હતા અને મૂવ ડેફિનેટલી તમને આવતી જોવા મળી સ્ટોકમાં. અત્યારે ફિલહાલ જુઓ તો આજનું ક્લોઝ 18% આસપાસના ઘટાડાનું છે પણ 330-320ની રેન્જ બની. અને જે રીતે અર્પણ પણ કહી રહ્યા હતા આવતીકાલે એજીએમનું આયોજન કરવામાં આવ્યું છે રિલાયન્સની, તો આવી સ્થિતિમાં ડેફિનેટલી ફોકસ જે છે તે અહીંયા બનતું જોવા મળે. અને ઓબ્વિયસલી કંઈક નવા સમાચારો આવે, કંઈ વાતચીત તો ઘણી બધી ચાલી રહી છે પણ જો કંઈ પણ સમાચારો આવે તો આની અસર પણ આવશે. જીઓ ફિનાન્શિયલ સર્વિસીસ, સર ચાર્ટ્સ તમને કેવા લાગી રહ્યા છે?
જીઓ ફાઇનાન્શિયલ સર્વિસીસમાં આપણે જોઈએ તો આજના સેશનમાં જે રીતે ક્લોઝિંગ જોયું છે અને લાસ્ટ સેશન અગર આપણે જોઈએ તો એક ઇમ્પોર્ટન્ટ રિવર્સલ કેન્ડલસ્ટિક પેટર્ન જોવા મળી રહી છે. જે રીતે આવતીકાલે એજીએમ છે તો ડેફિનેટલી આની અંદર પણ અનાઉન્સમેન્ટ કાઉન્ટરની અંદર જોવા મળી શકે છે, પરંતુ જે રીતે સ્ટોકની અંદર પ્રાઇસ ફોર્મેશન જોવા મળી રહ્યો છે એ રીતે એવું લાગી રહ્યું છે કે એક બોટમ ફોર્મેશન કાઉન્ટરની અંદર જોવા મળી રહ્યું છે. બહુ ઇમ્પોર્ટન્ટ બેઝ છે નીચેમાં 318-320 પાસે. અગર આવતીકાલના સેશનમાં આ બ્રેક નથી કરતું તો ડેફિનેટલી અહીંયાથી એક બાઉન્સ જોવા મળી શકે છે. લાસ્ટ ક્લોઝિંગ જે અત્યારે છે 322 પાસે જે ઉપરની અંદર રેઝિસ્ટન્સ લેવલ્સ નેક્સ્ટ જે જોવા મળે છે 334-335 પાસે. તો આ લક્ષ્યાંક તરીકે આપણે લઈ શકીએ છીએ અને એક બોટમ ફોર્મેશન જીઓ ફાઇનાન્શિયલ સર્વિસીસની અંદર જોવા મળી રહ્યું છે. ઓકે, સો વ્યુ આ પ્રમાણે અહીંયા ખાસ બનતું જોવા મળી રહ્યું છે જીઓ ફાઇનાન્શિયલ સર્વિસીસ માટે થઈને. આગળ વધીએ બીજા સ્ટોક્સ, પર્ટિક્યુલરલી જેમાં બહુ જ અમેઝિંગ મૂવ આજે આવતી આપણને જોવા મળી તે હતો IEX, ઇન્ડિયન એનર્જી એક્સચેન્જ. અર્પણ તમારા પાસે આવ્યા. IEX ને લઈને 200 ઉપર ફાઇનલી હવે સસ્ટેનેબલ મૂવ આપવાની શરૂઆત કરી છે. છેલ્લે સ્પ્લિટ થયો ત્યારબાદથી હવે 200 ઉપર થોડો ટકવાની કોશિશ કરી રહ્યો છે સ્ટોક. જબરદસ્ત મૂવ આજે જોવા મળી છે ફાઇનલી. સો IEX માં 200 લેવલને ક્રોસ કરવાની આ સિરીઝમાં મલ્ટિપલ ટાઈમ્સ અટેમ્પ્ટ થઈ ચૂક્યો હતો. એટ ધ બિગિનિંગ ઓફ ધ સિરીઝ, પ્રોબેબલી અરાઉન્ડ ફર્સ્ટ વીક ઇન ધ સિરીઝ 7th ઓગસ્ટની આસપાસ એમાં એક સ્ટાફ ઓપ્ટિક આવતી તમને જોવા મળી હતી. પરંતુ જે 200 લેવલ પર જે રીતે કોલ રાઇટર્સનો બેઝ હતો એ 200 લેવલની ઉપર સસ્ટેન નહોતી થઈ નહોતો થઈ શક્યો અને ઉપરના લેવલથી વારંવાર પ્રોફિટ બુકિંગ આવતું હતું. એ પછી અગેન સેકન્ડ ટાઈમ પણ અટેમ્પ્ટ થયો હતો જે ફેલ થયો હતો અને ફાઇનલી આજે ફોર ધ એન્ટાયર મંથમાં આ સ્ટોકે કોન્સોલિડેશનમાં રહ્યો હતો અને ફાઇનલી આજે 200 લેવલની ઉપર ક્લોઝ આપ્યો છે IEX એ. દેટ ઇઝ અ પોઝિટિવ સાઇન. અને જે રીતે આવતીકાલે એક્સપાયરી છે દેન આઈ વોન્ટ બી સરપ્રાઇઝ કે આવતીકાલે તમને એક એક્સટેન્ડેડ મૂવ આ સ્ટોકમાં આવતો જોવા મળી શકે છે. સો 203 લેવલ પર બાય કરો. જો મોર્નિંગમાં થોડું પણ અગર ડીપ મળે છે ટુવર્ડ્સ 200 લેવલની આસપાસ અગર જો ડીપ આવતું જોવા મળે છે તો એ વખતે ફર્ધર એડિશન તમે તમારા પોઝિશનમાં ફર્ધર એડિશન કરી શકો છો અને ઉપરની સાઈડ પર 210-215 રૂપિયા સુધીના અપસાઈડના ટાર્ગેટ એક્સપેક્ટ કરી શકો છો. ઓકે, સો વ્યુ આ પ્રમાણે અહીંયાથી ખાસ IEX માટે બનતું જોવા મળી રહ્યું છે. જબરદસ્ત એક્શન આજે સ્ટોકમાં આપણને જોવા મળેલું હતું. આ સિવાય PNC ઇન્ફ્રામાં પણ સારી મૂવ આજના દિવસે જોવા મળી છે. એક મેજર ઓર્ડર અપડેટને કારણે થઈને NHAI તરફથી એક ઓર્ડર મળ્યો છે. 2% વધુ શરૂઆતી કારોબારમાં તેજી હતી અને છેલ્લે ક્લોઝ પણ ઇન્ટરેસ્ટિંગ આવતું જોવા મળ્યું છે. યજ્ઞેશ, ચાર્ટ્સ સમજવાના રહેશે આપણે અહીંયાથી ખાસ. બહુ ઇન્ટરેસ્ટિંગ મૂવ PNC ઇન્ફ્રામાં આજે આપણને જોવા મળી. ડેફિનેટલી PNC ઇન્ફ્રામાં એક સ્ટ્રોંગ મોમેન્ટમ આપણને પાછલા લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં જોવા મળ્યું હતું. ત્યારબાદ કન્ટિન્યુઅસલી આપણે જોયું કે આ સિરીઝની અંદર પણ આપણે જોયું તો નીચેમાં ઇમ્પોર્ટન્ટ જે સપોર્ટ છે 460 પાસે કન્ટિન્યુઅસલી સ્ટોક આ લેવલ્સ પર જ હાવર કરી રહ્યો છે. મારું એવું માનવું છે કે નીચે રીતનો આજનો ક્લોઝ છે, અગર કાલે આપણે નીચે ખુલીએ છીએ અને નીચે સસ્ટેન થઈએ છીએ તો 460 બહુ ઇમ્પોર્ટન્ટ સપોર્ટ ઝોન છે. એની નીચે અગર બ્રેક કરીએ છીએ તો સ્ટોકની અંદર હજુ થોડી વીકનેસ જોવા મળી શકે છે. તો વેટ એન્ડ વોચ રાખવું જોઈએ અને રિવર્સલ અગર જોવા મળે છે 460 ઉપર સસ્ટેન થઈ જાય છે તો આપણે એ પ્રમાણે બાઇંગ માટે પણ પ્લાન કરી શકીએ. તો અત્યારે સ્ટોકને અવોઇડ કરવો જોઈએ અને વેટ એન્ડ વોચને લિસ્ટની અંદર રાખવું જોઈએ. ઓકે, સો વેટ એન્ડ વોચની રણનીતિ અહીંયાથી ખાસ ધ્યાન પર રાખવાની સલામતી જોવા મળી રહી છે. PNC ઇન્ફ્રા જબરદસ્ત એક્શન આજે સ્ટોકમાં જોવા મળેલું હતું. સામે મેજર પ્રોફિટ બુકિંગ કે ફિનટેકમાં જોવા મળ્યું. ગઈકાલે આપણે જોયું હતું કે જબરદસ્ત મૂવ આવી અને ત્યારબાદ આજે અગેઈન પ્રોફિટ બુકિંગ આવતું જોવા મળ્યું. અર્પણ સમજીએ કે ફિનટેકને ચાર્ટ્સ લેટલી મૂવ આપે છે અને તે અંદાજિત 9-10% મૂવ એકાદ દિવસમાં આવતી જોવા મળી રહી છે. લગભગ 1-2 મહિનાના ચાર્ટ તમે જુઓ તો કંઈક ને કંઈક તો નવા જૂની થઈ રહી છે કે ફિનટેકમાં. સર, તો ચાર્ટનું જે રીતે ફોર્મેશન છે એક સ્ટ્રોંગ હાયર બોટમ ફોર્મેશનમાં ચાલી રહ્યો છે. એવરી ટાઈમ એક હાઈઝ બનાવ્યા પછી થોડા કોન્સોલિડેશનમાં જતો હોય છે, સ્વિંગ હાઈઝ બનાવે છે, પછી થોડા દિવસો માટે કોન્સોલિડેશનમાં જાય છે એન્ડ આફ્ટર અગેન આફ્ટર સમ ટાઈમ તમને એક અપટીક ફ્રેશ અપટીક આવતી જોવા મળી રહી છે. દેટ મીન્સ બાઇંગ ઇન્ટરેસ્ટ જેમ કે તમે જણાવ્યું ડેફિનેટલી છે અને ચાન્સીસ છે કે તમને નવા હાઈ તરફ પણ જતો જોવા મળી શકે છે. સો કે ફિનટેક પર બાયસ પોઝિટિવ છે, પરંતુ 1-2 દિવસના શોર્ટ ટર્મ વ્યૂ માટે બાય ન કરવું જોઈએ. તમારે અગર બાય કરવું જ છે તો તમે થોડા 2-3 મહિનાના પર્સપેક્ટિવથી અગર તમે બાય કરો છો તો તમને આ સ્ટોક એક સારું રિટર્ન આપતું તમને જોવા મળી શકે છે. આજના દિવસે જે તમને થોડું માઇનર ડીપ આવતી જોવા મળી છે દેટ ઇઝ અ બાઇંગ ઓપોર્ચ્યુનિટી અને ચાન્સીસ છે કે તમને શોર્ટર મીડિયમ ટર્મમાં તમને આ સ્ટોક 1180-1200 રૂપિયા સુધીના અપસાઈડના ટાર્ગેટ અચીવ કરતું જોવા મળી શકે છે.
ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતું જોવા મળી રહ્યું છે કે ફિનટેક પર્ટિક્યુલરલી જબરદસ્ત એક્શન સ્ટોકમાં આજે જોવા મળેલું છે. આ સિવાય આજે પ્રોફિટ બુકિંગના જે કાઉન્ટર્સ છે તેમાંથી એક જસ્ટ ડાયલ પણ જોવા મળે છે. યજ્ઞેશ, અમેઝિંગ મૂવ ઓલરેડી સ્ટોક બતાવી ચૂક્યો છે જસ્ટ ડાયલ, અને આજે 4% સાઇઝેબલ પ્રોફિટ બુકિંગ આપણને આવતું જોવા મળ્યું. સર, ચાર્ટ્સ કેવા લાગે તમને? ઓવરઓલ જસ્ટ ડાયલના કાઉન્ટરમાં આપણે જોઈએ કે સ્ટ્રોંગલી અપટ્રેન્ડ જોવા મળ્યો હતો. આઉટ ઓફ સાર બોટમ ફોર્મેશન સાથે આપણે પ્રીવિયસ વીકના બ્રેકઆઉટ બાદ સારો એવું મોમેન્ટમ ઓલરેડી જોયું હતું. પરંતુ લાસ્ટ આપણે જોઈએ તો જુલાઈ મહિનાની મિડ જુલાઈથી અત્યાર સુધી જોઈએ ઓગસ્ટ એન્ડ, તો કન્ટિન્યુઅસ સ્ટોકની અંદર આપણને એક નવા હાઈસ ફોર્મેશન જોવા મળે છે, હાયર ટોપ્સ જોવા મળી રહ્યા છે. પરંતુ મોમેન્ટમ ઇન્ડિકેટર આરએસઆઈ પર નજર નાખ્યો તો એક નેગેટિવ ડાયવર્જન્સ જોવા મળી રહ્યો છે. ક્યાંક ને ક્યાંક જે અપસાઇડ મોમેન્ટમ હતું એ નીચે સ્લો થતું જોવા મળી રહ્યું છે. તો એક અગર તમારી લોંગ છે તો આજના સેશનના લોનો સ્ટોપ લોસ રાખી શકાય છે. અધરવાઇઝ ઇમ્પોર્ટન્ટ મૂવિંગ એવરેજ 20 ડેઝની સપોર્ટથી તમે ટ્રેલિંગ એસએલથી હોલ્ડ કરી શકો છો. અગર એ બ્રિજ થાય છે તો પ્રોફિટ બુકિંગ કરવું છે. સ્ટોકની અંદર શોર્ટ ટર્મની અંદર આપણને એક પ્રોફિટ બુકિંગ એક એક્સપેક્ટેડ છે, અને નીચેમાં ઇમ્પોર્ટન્ટ લેવલ 1200 છે ત્યાં સુધી આપણને આ લેવલ્સ જોવા મળી શકે. ઓકે, સો 1200 બહુ મહત્વનું લેવલ છે કે જ્યાં સુધી આપણને મૂવ આવતી જોવા મળે તેવી શક્યતા બનતી જોવા મળી રહી છે. નજર રાખીશું. આગળ વધીએ બીજા કાઉન્ટર્સ પર્ટિક્યુલરલી કે જેમાં સારો બઝ બનતો જોવા મળ્યો હતો. આમાંથી એક કાઉન્ટર ખાસ આજે ઉડીને આંખે વળગ્યું, ઇન્ડિયન એન્જિનિયર્સ ઇન્ડિયા એટલે કે EIL. EIL પર તમે ફોકસ કરો. અર્પણ, 5.5% વધુની મૂવ 229 સુધીના ઓલમોસ્ટ હાઈ બન્યા છે, 225 આસપાસથી ક્લોઝ આપણને બનતું જોવા મળ્યું. સો EIL સારી મૂવ હતી, ફોલો અપ મૂવ કોઈ આવવાની શક્યતા ખરી? અર્પણ, અમંગ ધ પીએસયુ પેક આ એક કાઉન્ટર એવું છે કે છેલ્લા ઘણા સમયથી એક કોન્સોલિડેશનમાં ટ્રેડ થઈ રહ્યો છે એન્જિનિયર્સ ઇન્ડિયા. સો એન્જિનિયર્સ ઇન્ડિયામાં આફ્ટર વેરી લોંગ પીરિયડ ઓફ કોન્સોલિડેશન આજે તમને એક સ્ટ્રોંગ રિવર્સલ કેન્ડલસ્ટિક સાથે ક્લોઝ થતો જોવા મળી રહ્યો છે, પ્લસ સ્ટ્રોંગ વોલ્યુમ સપોર્ટ પણ છે, જે ઇન્ડિકેટ કરે છે કે આ અપસાઇડ મોમેન્ટમ તમને નજીકના ભવિષ્યમાં કન્ટિન્યુ સુધી જોવા મળી શકે છે. અને ઉપરની સાઈડ પર 250 to 255 સુધીના અપસાઇડના ટાર્ગેટ અચીવ કરતા જોવા મળી શકે છે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી બનતું જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. આગળ વધીએ બીજા સ્ટોક્સ પર્ટિક્યુલરલી કે જેમાં સારો બઝ બનતો આજે જોવા મળેલો હતો. વર્લપૂલમાં ઘણા સમય બાદ ફરી એકવાર બઝ બન્યો છે. યજ્ઞેશ, તમારા પાસે આવ્યા વર્લપૂલ લઈને, તેજી તો છે અને ઇનફેક્ટ 3.5% આસપાસ હવે 2000 લેવલ જાળવી રાખી રહ્યો છે. બિકોઝ તમે આજના લો જુઓ તો ત્યાંથી 2003 ફરી એકવાર મૂવ આવવાની શરૂઆત થઈ જાય, એટલે લેવલ તો જાળવી રાખી રહ્યા છે. વર્લપૂલ ઇન્ડિયા સર, કેવું લાગે તમને સ્ટોક? વર્લપૂલ ઇન્ડિયાના આપણે વીકલી ચાર્ટ પર નજર નાખીએ તો સ્ટ્રોંગ મોમેન્ટમ બાદ સ્ટોક એક સ્લાઇટલી કરેક્શન ફેઝમાં આપણને જોવા મળ્યો, સાઇડવેઝ ફેઝની અંદર જોવા મળ્યો હતો. ઇમ્પોર્ટન્ટલી 2000 લેવલ સસ્ટેન કરી રહ્યો છે, અને ડેલી ચાર્ટ પર જ્યારે આપણે નજર નાખીએ તો 50 ડેઝ મૂવિંગ એવરેજથી આપણને સ્ટ્રોંગ આજે બાઉન્સ જોવા મળ્યો છે. લાસ્ટ સેશનમાં પણ ઇમ્પોર્ટન્ટ રિવર્સલ કેન્ડલસ્ટિક જોવા મળી હતી, અને ઓવરઓલ મોમેન્ટમ ઇન્ડિકેટર પણ દર્શાવી રહ્યો છે કે એક અપસાઇડ મોમેન્ટમ પોસિબલ છે કાઉન્ટરની અંદર. જે રીતે આજનું ક્લોઝિંગ છે 2073 પાસે લોંગ ઇનિશિયેટ કરી શકાય છે. નીચેમાં આપણે 2020 સ્ટોપ લોસ રાખવો છે. કાઉન્ટરમાં ઉપરની અંદર આપણને 2120-2150 સુધીના લક્ષ્યાંક એક એક્સપેક્ટેડ છે. તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતું જોવા મળી રહ્યું છે, નજર રાખીએ. અર્પણ, હવે ફાઇનલી ફરી એકવાર NSEના IPOની વાતચીત શરૂ થઈ છે, અને સમાચાર આવતા જ તુરંત BSEના ચાર્ટ્સમાં અચાનક જીવમાં જીવ આવી ગયો અને 3% મૂવ 2835 પર ફરી એકવાર સ્ટોક આવ્યો છે. NSEના IPO આવે ન આવે એ બધાની વચ્ચે BSEએ બહુ બધો ગેઇન ઓલરેડી કરી લીધો છે, મને એવું લાગે છે NSEના IPOની વાતચીત વચ્ચે જ. તો હવે ફાઇનલી જ્યારે કદાચ જો IPO આવી જાય તો ઓબ્વિયસલી ચાર્ટ્સ સારી મૂવ બતાવવા તૈયાર છે. તો BSEનું કાઉન્ટર ઇવન ધીસ ન્યૂઝ કેમ આઉટ એ પહેલાં જ તમને એક સ્ટ્રોંગ અપસાઇડ મોમેન્ટમ સાથે ટ્રેડ થતું જોવા મળ્યું હતું. ગઈકાલ આ સિરીઝમાં એક વખત તમને નેગેટિવ ન્યૂઝ તો જરૂરથી આવ્યો હતો કે જે NSEએ જે સર્ક્યુલર બહાર પાડ્યું હતું, સોરી SEBIએ જે સર્ક્યુલર બહાર પાડ્યું હતું કે 1 એક્સપાયરી પર એક્સચેન્જ અને સર્ટન જે વીકલી એક્સપાયરીના જે ટ્રેડિંગ જે છે એને થોડું કર્વ કરવા માટે જે નવા ગાઈડલાઇન્સ જે લાવવાનું છે એના કારણે થોડું નેગેટિવ મોમેન્ટમ શોર્ટ ટર્મ માટે જરૂરી થયું હતું. પરંતુ ઇવેન્ચ્યુઅલી આઈ બિલીવ ધીસ ઇઝ અ બેનિફિશિયલ ફોર BSE. આઈ ડોન્ટ નો વેન NSE IPO વિલ કમ આઉટ ઓર વોટ વિલ બી ધ ટાઈમલાઈન, બટ આઈ બિલીવ BSEના સ્ટોકમાં તમારે અગર ઇન્વેસ્ટ કરવું હોય કરન્ટલી તો તમે જરૂરથી કરી શકો છો. જે
વન એક્સપાયરી પર એક્સચેન્જ વાળું જે રૂલ જે છે અગર જો ઇમ્પ્લિમેન્ટ થશે દેટ વિલ બી અ બિગ પોઝિટિવ ટ્રિગર ફોર બીએસસી. આઈ સ્ટ્રોંગલી બિલીવ કે અહીંયાથી તમને આ કાઉન્ટર 3200 થી 3300 રૂપિયા સુધીના અપસાઈડના ટાર્ગેટ અચીવ કરતા જોવા મળી શકે છે. અને નોટ ઓનલી બીએસસી પરંતુ જે સ્ટોક માર્કેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાળી જે કંપની જે છે અપાર્ટ ફ્રોમ દેટ સીડીએસએલ જેવી કંપની જે છે એમાં પણ જ્યારે પણ ડીપ આવે છે ત્યારે તમે આ કાઉન્ટર્સમાં ઇન્વેસ્ટ કરી શકો છો. ઓકે, સો એનએસસી બીએસસી બંનેની આપણે વાત કરી, આઈપીઓની ઘણી બધી ચર્ચાઓ ચાલી રહી છે, આ બધાની વચ્ચે સ્ટોક સ્પેસિફિક એક્શન. એક ક્વિક બ્રેકનો ફિલહાલ સમય થઈ ગયો છે, તો વિરામ લઈએ અને વિરામ બાદ આપણી આ ચર્ચાને આગળ વધારીશું. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. સ્વાગત છે ભારતીય માર્કેટ્સના ક્લોઝ બાદ આપણે ચર્ચા કરી રહ્યા છીએ. આપણી સાથે યજ્ઞેશ અને અર્પણ જોડાયેલા છે. બ્રેક બાદ આપ બંનેનું પણ સ્વાગત. આગળ ચર્ચા કરીએ હવે ખાસ યજ્ઞેશ આપના પાસે જીએમએમ ફોડલર લઈને આવીશું, બીકોઝ અગેન આજે સારી મૂવ આપણને બનતી જોવા મળી છે સ્ટોકમાં. જીએમએમ ફોડલર લગભગ 3.5% વધુની મજબૂતી બનતી જોવા મળી અને 1400 સુધીના ક્લોઝ હતા પણ 1530 ના આજે હાઈ બન્યા છે, એટલે ઇનફેક્ટ હાઈથી સારું પ્રોફિટ બુકિંગ પણ આવ્યું છે. સો આજના ચાર્ટ્સ કઈ રીતે જોવા જોઈએ આપણે? ઓવરઓલ જોઈએ તો આજે એક સ્ટ્રોંગ મોમેન્ટમ જોયું હતું અને ઉપરમાં જે સ્વિંગ હાઈના રેઝિસ્ટન્સ હતા 1482-1490 પાસે એની ઉપર આજે આપણે હાઈ ફોર્મ્સ કરતા જોયા હતા, પરંતુ ડેફિનેટલી એક વેચવાલી હાયર લેવલ્સથી જોવા મળી રહી છે. મારા હિસાબે આ કાઉન્ટરની અંદર હજુ પણ નેક્સ્ટ ડે 1-2 ટ્રેડિંગ સેશનમાં એક સારી વોલેટિલિટી જોવા મળી શકે છે, પરંતુ ઓવરઓલ બાયસ પોઝિટિવ છે. કાઉન્ટરની અંદર ઘટાડો જોવા મળે છે તો પણ એક લોંગ ઇનિશિયેટ કરી શકાય છે. ઇવેન્ચ્યુઅલી ઉપરની અંદર જે આજના હાઈસ બન્યા છે, પ્રીવિયસ જે 1480 પાસે રેઝિસ્ટન્સ હતો સ્વિંગ હાઈનો, એ લેવલ્સ આપણને આ કાઉન્ટરમાં આવતા જોવા મળી શકે છે. ડેફિનેટલી વ્યૂ પોઝિટિવ છે અને નીચેની અંદર ઇમ્પોર્ટન્ટ સ્ટોપલોસ 1350 પાસે કાઉન્ટરની અંદર મેન્ટેન રાખવો જોઈએ. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી જીએમએમ ફોડલર માટે બનતું જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. આગળ વધીએ બીજા સ્ટોક્સ, પર્ટિક્યુલરલી આઈસીસી પ્રુ આજે ખાસ ફોકસમાં હતું, બીકોઝ છેલ્લે 0.5% તેજી જરૂર જોવા મળી, પણ સવારે સમાચારો હતા કે જીએસટી વિભાગ તરફથી કંઈક ઓલમોસ્ટ 430 કરોડ રૂપિયા આસપાસનો એમને ટેક્સ ડિમાન્ડ જે છે તે મળતી જોવા મળેલી છે. સો અર્પણ એક વખત નજર કરીએ, બીકોઝ લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીઓ આમ પણ ફોકસમાં છે. આઈસીસી પ્રુ આટલી મોટી ટેક્સ ડિમાન્ડ મળી પણ કંઈ ફરક પડ્યો નહીં અને ઉલ્ફરાનું 0.5% મજબૂતી છેલ્લે ક્લોઝિંગ સમયે આપણે જોવા મળી. So, yes, insurance companies are heading for a multi-month bull run. અને એમાં આઈસીઆઈસી પ્રુડેન્શિયલ, એચડીએફસી લાઈફ એન્ડ એલઆઈસી ફ્રોમ ધ પીએસયુ પેક આર અવર ટોપિક્સ. જે રીતે લાસ્ટ 2-3 વર્ષનું જે અંડર પરફોર્મન્સ હતું, ફાઇનલી દિસ ઇન્સ્યોરન્સ કંપનીઝ આર કેચિંગ અપ. અને તમે જેમ કે વાત કરી કે નેગેટિવ ન્યૂઝ ફ્લો પર પણ આ સ્ટોક્સ નેગેટિવલી રિએક્ટ નથી કરતા અને સ્ટ્રોંગ બાઇંગ ઇન્ટરેસ્ટ તમને નીચેના લેવલથી આવતું જોવા મળી રહ્યું છે. ઇન્ડિકેટ કરે છે કે કરંટ લેવલથી પણ અપસાઇડ હજુ પણ બાકી છે અને તમારે એઝ અ ઇન્વેસ્ટર અગર તમારે નેક્સ્ટ થીમ માટે અગર તમે ઇન્વેસ્ટ કરવા માંગતા હોય તો આઈસીઆઈસી પ્રુડેન્શિયલ, એચડીએફસી લાઈફ અને એલઆઈસી. જ્યારે વાત કરી ઇન્સ્યોરન્સ કંપનીના, ત્રણેય કાઉન્ટરને તમારે તમારા રેડારમાં રાખવા જોઈએ અને બાયોન્ડેશની રણનીતિ સાથે તમારે એવરીડે પર એક્યુમ્યુલેટ કરવા જોઈએ. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતું જોવા મળી રહ્યું છે. બાય ઓન ડિપ્સની રણનીતિ તમારે ખાસ ધ્યાન પર રાખવાની સલાહ બનતી જોવા મળી રહી છે. આગળ વધીએ બીજા સ્ટોક્સ, પર્ટિક્યુલરલી એસબીઆઈ કાર્ડ આજે ફોકસમાં હતો. થોડી તેજી છેલ્લે જોવા મળી પણ મેઇન સમાચાર એ છે કે જે દિનેશ ખારા સાહેબ છે તેમણે ચેરમેન અને નોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટરના પદ પરથી રાજીનામું આપ્યું. બહુ મેજર પરિવર્તન છે કંપની માટે, થોડી પોઝિટિવિટી આવી છે. લેટલી એસબીઆઈ કાર્ડ્સના ચાર્ટ યજ્ઞેશ થોડા એક્ટિવેટેડ જરૂર છે, કંઈક ને કંઈક તો નવાજૂની થઈ રહી છે. અહીંયા કોઈ મૂવ માટે તૈયાર થઈ રહ્યો છે સ્ટોક યજ્ઞેશ? જે ડેફિનેટલી જે રીતે તમે કહ્યું પ્રમાણે કાઉન્ટરની અંદર આપણે નજર નાખીએ છીએ સ્ટોક્સના ડેલી ટાઈમ ફ્રેમ પર, ઇમ્પોર્ટન્ટ રેન્જ ફોર્મેશન આપણને જોવા મળે છે 750 અને નીચેની અંદર આપણે જોઈએ તો 690-560 પોઈન્ટની રેન્જની અંદર આપણને ખાસી વોલેટિલિટી જોવા મળી છે. એક એક્યુમિનેશન ફેઝ કાઉન્ટરની અંદર જોવા જણાઈ રહ્યો છે. ઓવરઓલ બોટમ ફોર્મેશનના ફેઝની અંદર આ કાઉન્ટર જણાઈ રહ્યું છે. તો અગર આપનો નિવેશનો પ્લાન હોય અને ઓવરઓલ 3-6 મહિનાનો વ્યૂ હોય તો ડેફિનેટલી આ કાઉન્ટરની અંદર તમે રોકાણ કરી શકો છો. ઉપરમાં કાઉન્ટરની અંદર 800 રૂપિયા સુધીના લક્ષ્યાંક એક પોસિબલ છે. તો કોઈ પણ ઘટાડો આવે છે તો સ્ટોકની અંદર એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી રહે છે અને ઇમ્પોર્ટન્ટ સ્ટોપલોસ નીચેમાં 690ની નીચે રાખવો જોઈએ. 690ને નીચેના વ્યૂ સ્ટોપલોસ તરીકે અહીંયાથી ખાસ બનતા જોવા મળી રહ્યા છે, નજર રાખવાની રહેશે. ઓકે, અને આ સરે સમય થઈ ગયો છે રજા લેવાનો. યજ્ઞેશ જેટલી આપણે ચર્ચા કરી આપના ડિસ્ક્લોઝર્સ.
જે સ્ટોક ઘણા બધા સ્ટોક્સને આજે આપણે શોમાં ડિસ્કશન કર્યું છે, ઘણા સ્ટોક્સ આપણે રેકમેન્ડ પણ કર્યા છે, ક્લાયન્ટને મેં સલાહ આપી હોઈ શકે છે, મારી પર્સનલ કોઈ પોઝિશન નથી. થેન્ક યુ સો મચ. બિલકુલ અર્પણ, આપના તરફથી? યસ, આપના દિવસે આપણે જે પણ સેક્ટર સ્ટોક્સ ઇન્ડેક્સીસ પર વ્યૂ ડિસ્કસ કર્યો છે, સિમિલર વ્યૂ અમે મારા ક્લાયન્ટ્સ ફ્રેન્ડ્સ એઝ વેલ એઝ ફેમિલીને પણ આપેલો હોઈ શકે છે. પર્સનલી પણ માર્કેટમાં લોંગ ઓર શોર્ટ પોઝિશન હોઈ શકે છે, ડિપેન્ડિંગ ઓન ધ માર્કેટ કન્ડિશન્સ. થેન્ક યુ. ડેફિનેટલી, ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે. યજ્ઞેશ, અર્પણ, ખૂબ ખૂબ આભાર. તો ભારતીય માર્કેટ્સનું ક્લોઝ આજનું બહુ ઇન્ટરેસ્ટિંગ હતું. રેકોર્ડ હાઈ જરૂર બન્યા, પણ રેકોર્ડ હાઈથી સાઇઝેબલ પ્રોફિટ બુકિંગ પણ આવ્યું. નિફ્ટી તૈયાર છે આવતીકાલે મંથલી એક્સપાયરી પહેલાં. લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ કે આવતીકાલે ફરી એકવાર કોઈ રેકોર્ડ તમને જોવા મળે. પણ ઇવેન્ટ્સ પણ છે કે જેને ધ્યાન પર રાખવી જરૂરી છે. અને આ તરફ બેંક નિફ્ટીની નર્વસનેસ હજુ પણ યથાવત સતત જોવા મળી રહી છે, પણ સારી વાત એ રહી કે 1,000 ઉપરનું ક્લોઝ પણ તમને જોવા મળેલું છે. તો આ છે ઓવરઓલ ભારતીય માર્કેટ્સનું આજનું ક્લોઝ. આ સરેજા શોમાં આલબસ આટલું જ. મને યશના આપશે રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. ક્લોઝિંગ કેપિટલ ના પ્રાયોજક છે ટ્રેડબુલ્સ. અબ ટ્રેડિંગ સબકે બસ કી બાત હૈ.